તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 3 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સવારે 11 વાગ્યાના અરસામાં રાહુલ ગાંધીનું મીઠાપુર એરપોર્ટ ખાતે આગમન થયું હતું, જ્યારબાદથી અત્યાર સુધીમાં તેઓ દ્વારકા પહોંચી ચૂક્યા છે. દ્વારકાધીશના શરણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા છે અને સીધા જ એરપોર્ટથી તેઓ કાર મારફતે દ્વારકાધીશના દર્શને મંદિર ખાતે પહોંચ્યા હતા. દ્વારકા પહોંચતા જ મંદિર ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, જ્યાં દ્વારકાધીશના દર્શન કરી તેમણે ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકો છો આપ, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે, અને રાહુલ પણ આ તક છોડવા ન માગતા હોય તે રીતે દ્વારકાધીશના મંદિરથી પોતાના આ ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે. આ ચૂંટણી પ્રવાસને કોંગ્રેસે 2 વિભાગોમાં વહેંચ્યો છે. એક છે યુવાનો કે જેમને રોજગારીનો મુદ્દો આપવામાં આવ્યો છે, તો બીજા છે ખેડૂતો કે જેમની આવક વધારવાનો કોંગ્રેસ અહીં દાવો કરી રહી છે જો તેમની સરકાર બને છે તો. એટલે કે આજથી હવે જો અને તોની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. દ્વારકાધીશથી આગળનો શું કાર્યક્રમ છે તેની જો વાત કરીએ તો દ્વારકાધીશના દર્શન કરી અને ભગવાનના આશીર્વાદ મેળવી રાહુલ ગાંધી જામનગરના ભાટિયા ગામે જશે, જ્યાં તેમને પાઘડી પહેરાવી તેમનું સન્માન કરવામાં આવશે. જે રીતે સૌરાષ્ટ્રની કાઠિયાવાડની એક પરંપરા રહી છે પાઘડી પહેરવાની, તો એ જ પ્રકારની પરંપરાગત પાઘડી સફેદ રંગની પહેરાવવામાં આવશે અને રાહુલનું સ્વાગત કરવામાં આવશે ભાટિયા ગામમાં, કે જ્યાં એક સંબોધન પણ રાહુલ ગાંધી કરશે. જ્યારબાદ તેઓ જે રીતે અલગ અલગ જગ્યા પર જવાના છે, આજના દિવસે જામનગરમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો રાહુલ ગાંધીના પ્રવેશ સાથે ગુજરાતનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. દિલ્હીના નેતા ગુજરાત આવ્યા છે, પરંતુ ગુજરાતના ભાજપના નેતાઓ દિલ્હીમાં છે આજના દિવસે, પરંતુ દિલ્હીના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફિલહાલ ગુજરાત પ્રવાસે. તેઓ દ્વારકાધીશ મંદિરે પહોંચ્યાના દ્રશ્યો ફિલહાલ આપણે નિહાળી રહ્યા છીએ. હવે આગળનો કાર્યક્રમ તેમનો રહેશે ભાટિયા ગામનો. સાંજે જામનગર ખાતે રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રોડ શો ભવ્યાથી ભવ્ય રહેશે તે રીતની તૈયારીઓ કોંગ્રેસે કરી છે. તો વધુ એક મહત્વના સમાચાર ફિલહાલ જે રીતે સામે આવ્યા છે, રાહુલ ગાંધીના આગમન પર સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તે પણ કોના તરફથી? પાસના કન્વીનર હાર્દિક પટેલ તરફથી. ટ્વીટ કરીને તેમણે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું છે અને લખ્યું છે જય શ્રી કૃષ્ણ. જે રીતે કૃષ્ણજીના અત્યારે કહી શકાય કે તેમના સાનિધ્યમાં રાહુલ ગાંધી છે કૃષ્ણના, અને દ્વારકાધીશના શરણે જ્યારે રાહુલ ગાંધી છે, તો હાર્દિકે ટ્વીટ કરીને રાહુલને આવકાર આપ્યો છે અને કહ્યું છે જય શ્રી કૃષ્ણ. તો ટ્વીટમાં હાર્દિકે જય શ્રી કૃષ્ણ લખ્યું છે અને સાથે અત્યારે હાર્દિક પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હાર્દિક, સ્વાગત કરવામાં આવ્યું આપના તરફથી, જય શ્રી કૃષ્ણ. શું અંદેશો છે? બિલકુલ, કોઈ પણ રાજકીય પાર્ટીના એક મોટા નેતા તરીકે આવ્યા હોય તો એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એમનું સ્વાગત કર્યું છે મહેમાનનું. અને આપણા દેશની અંદર કોઈ પણ રાજકીય નેતા સાથેની વાત હોય કે એને આવકારવાનો પ્રયાસ હોય તો આપણે રાજનીતિ સમજીએ છીએ. તો ધીસ ઇઝ નોટ પોલિટિક્સ, આ કોઈ રાજનીતિ નથી, ખાલી ફક્ત એક મહેમાનનું સ્વાગત કર્યું છે. અને એટલા માટે મેં મસ્ત સારા અક્ષરમાં લખ્યું કે જય શ્રી કૃષ્ણ, આપ દ્વારકા સાનિધ્યમાં આવ્યા છો, તો સ્વાભાવિક રીતે એવી કોઈ પ્રાર્થના કરજો કે રાજ્યના હિતમાં અને રાજ્યની અસ્મિતા જળવાઈ રહેવા પ્રયાસ થાય. બિલકુલ હાર્દિક, જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે આપના દરેક પગલા પર કોઈ ને કોઈ રાજનીતિનો ક્યાસ કાઢવામાં આવતો હોય છે. જ્યારે વડાપ્રધાન ગુજરાત આવ્યા ત્યારે તો તમે ટ્વીટનું કોઈ સ્વાગત નહોતું કર્યું. છેલ્લા કેટલાય સમયથી વડાપ્રધાન વારંવાર આવે છે એટલે વારંવાર મહેમાનનું સ્વાગત કરવું પણ મારા ખ્યાલ મુજબ યોગ્ય ન લાગે. ખાસ કરીને કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે, લગભગ ઘણા સમય પછી આવ્યા છે, તેમનું સ્વાગત કરવું મને યોગ્ય લાગ્યું. બિલકુલ, જે રીતે ચૂંટણી નજીક છે, દરેક લોકો હવે પોતાના પક્ષ જાહેર કરવામાં છે. અલ્પેશ ઠાકોર પણ જલ્દીથી પોતાનો પક્ષ જાહેર કરશે. આપની શું રણનીતિ રહેવાની છે? દેખો, મારી ઉંમર 24 વર્ષની છે, હું કોઈ ચૂંટણી ન લડી શકું એ ક્લિયર વાત છે. પણ સમાજના હિતમાં મેં પહેલા પણ કહ્યું કે જો કોંગ્રેસ સમાજના અને રાજ્યના હિતમાં કોઈ પણ સારો નિર્ણય લેશે તો ગુજરાતી જનતા આપોઆપ પોતાનો નિર્ણય જાહેર કરશે. એમાં કોઈ પણ નેતાએ જાહેર કરવાની વાત નથી કે હું કોને સમર્થન આપીશ કે હું કોઈને આદેશ કરું. ગુજરાતની જનતા ખૂબ હોશિયાર છે ને, આવનારી ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસની નથી, આવનારી ચૂંટણી ભાજપની
એ વિરોધમાં ગુજરાતી છોકરો જનતાની છે. અચ્છા, આપે આપે ટ્વીટથી તો સ્વાગત કર્યું રાહુલ ગાંધીનું, પાસ તરફથી કોઈ એવું આયોજન છે? આટલો મોટો 3 દિવસનો કાર્યક્રમ છે તો કોઈ પણ જગ્યાએ પ્રત્યક્ષ રીતે જઈને તમે સ્વાગત કરો એવો કોઈ કાર્યક્રમ? નહીં, એવો કોઈ સ્વાગત તો કાર્યક્રમ ન હોઈ શકે. સરકારે આમંત્રણ આપ્યું છે, તેવી રીતે કોંગ્રેસ પણ જો આમંત્રણ આપશે તો ચોક્કસ અમારા મુદ્દા અને રાજ્યના હિતોની વાત કરીશું એમની સાથે. અને કોંગ્રેસ એમાં શું સમાધાન કરી શકે કે શું આયોજન કરી શકે સમાજ માટે, તો ચોક્કસ આવનારા દિવસોમાં મુલાકાત પણ કરીશું. તો કોંગ્રેસ શું કરવા માંગે છે જલ્દીમાં જલ્દી નિર્ણય કરે છે. બિલકુલ. અને હાર્દિક, જ્યારે તમે વાત કરી છે સરકારના આમંત્રણની, કયા પ્રકારનું વલણ ફિલહાલ દાખવી રહ્યા છો તમે, મીટિંગમાં જશો? બિલકુલ, મને આમંત્રણ ગઈકાલે મારા ઘરે એ લોકોએ મોકલી આપ્યું છે. ચોક્કસ આજે બપોર પછી અમારી મીટિંગ મેં બોલાવી છે કમિટીની, તો કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે કેટલા લોકો જાય. એ તો સ્વાભાવિક રીતે હું સરકારની ફક્ત ચા પીવા માટે નથી જવાનો, સમિતિને હું મોકલીશ અને સમિતિ બેસીને ચર્ચા કરશે. એક 101 આગેવાનો સમાજના પણ એ લોકોએ બોલાવ્યા છે, તો સ્વાભાવિક રીતે એટલા બધા હોશિયાર લોકો અને સમજુ લોકો પણ સમાજના આગેવાનો બેઠા હશે, તો એટલી ખાસ મારી પણ જરૂર નથી, પણ સમિતિ ચોક્કસ જશે. બિલકુલ, આપનો આભાર હાર્દિક અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી છે આપણે રાહુલની સાથે, હાર્દિકની સાથે, પરંતુ જે મહત્વનો મુદ્દો એ છે, રાહુલ જ્યારે ગુજરાતમાં છે અને હાર્દિક પટેલે ટ્વીટ કરીને તેમનું સ્વાગત કર્યું છે, કહ્યું છે જય શ્રી કૃષ્ણ. તો ફોન લાઈન પર જે રીતે હાર્દિક સાથે અલગ અલગ મુદ્દાઓ પર આપણે વાત કરી છે, પરંતુ રાજનીતિની જ્યાં સુધી વાત આવે છે તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ યુવા આઇકન છે, હાર્દિક પટેલ પણ સમાજ માટે યુવા આઇકન છે. શું તાગ મેળવવો તે અત્યારે ફિક્સ નથી, પરંતુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે ત્યારે તેમના તરફથી ટ્વીટ, હાર્દિક તરફથી ટ્વીટ નથી થતું, અને જ્યારે રાહુલ ગાંધી આવ્યા તો તેમણે ટ્વીટ કરીને સ્વાગત કર્યું છે રાહુલ ગાંધીનું, અને જે રીતે જય શ્રી કૃષ્ણ કહેવામાં આવ્યું છે તે એક અંદેશો જરૂરથી ગણી શકાય. તો રાહુલ ગાંધીનું આગમન થઈ ચૂક્યું છે. રાહુલ ગાંધી ભાટિયા બાદ હંજડા પર જવાના છે. ત્યાં હંજડા પરમાં રાહુલ ગાંધી માટે ખાટલા પરિષદ રાખવામાં આવી છે. આપને યાદ અપાવીએ, યુપી વખતે આ ખાટલા પરિષદો ખૂબ રાખવામાં આવી હતી, ખાટ પરિષદ, જેમાંથી લોકો ખાટલા લઈને ઘરે જતા રહ્યા હતા. હંજડા પરની જ્યાં સુધી વાત છે તો લોકો રાહુલ ગાંધીને આવકારવા માટે તૈયાર છે. રાહુલ ગાંધી સૌ પ્રથમ વખત એક મોટી મુલાકાતે ગુજરાત આવ્યા છે, દ્વારકાધીશના દર્શન કરી અલગ અલગ ગામડાના ખેડૂતોને મળવાના છે. હું આ હંજપડા ગામના દ્રશ્ય બતાવવા માંગીશ કે હંજપડા જે ગામ આવેલું છે ત્યાં ખાટલા પરિષદનું ગામજનોએ આયોજન કરેલું છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ખાટલા પરિષદ માટે ખાસ વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે ઢોલ્યો ખાટલો કહી શકાય સૌરાષ્ટ્રની ભાષામાં, અને તે દ્રશ્યમાં છે. સાથે જ તમામ પ્રકારની આ વ્યવસ્થા છે, સાથે જ ગામજનો અહીંયા બેસે તેમની પણ એક અલગ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે. અને અંતે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ખુરશીઓની વ્યવસ્થા કરાઈ છે. એટલે કે આ કોન્સેપ્ટ શા કારણે કરવામાં આવ્યો છે, ગામના જે આગેવાન છે એ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું અહીંયા. કે હું આપને પૂછવા માંગીશ, આપ જ્યારે આજે ગામના આગેવાન છો અને રાહુલ ગાંધી આપના ગામે આવી રહ્યા છે, સૌ પ્રથમવાર સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એક લાંબો પ્રવાસ કહી શકાય, આગામી વિધાનસભા ઇલેક્શન પણ છે, શું કહેશો? રાહુલજી અમારા ગામમાં આવે છે, એટલે માત્ર અમારા ગામનું જ નહીં, સૌરાષ્ટ્રનું, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગૌરવની વાત છે. અને ખાસ કરીને જે અમારી આ બેઠક વ્યવસ્થા છે, એ બેઠક વ્યવસ્થામાં અમે 1000 વર્ષથી પહેલાંની જે સભ્યતા અને સંસ્કૃતિ હતી ભારતીય બેઠક, એને લીધી છે. છેલ્લા 500 વર્ષની આસપાસના ગાળામાં જે ખાટલાઓ હતા એ ખાટલાઓને લીધા છે. છેલ્લા 150 વર્ષની અંદર જે આપણે ખુરશીઓનું ચલણ આવ્યું છે, જે છેલ્લી 1 સદીમાં, એ ખુરશીઓને લીધી છે. અને અત્યારની પરિસ્થિતિ અને છેલ્લા 22 વર્ષમાં જે રીતે ગુજરાતની પરિસ્થિતિ છે, જે સરકાર જે રીતે ખેડૂતોને હેરાન કરે છે, એ છેલ્લે સિમ્બોલિક અમે જગ્યા ઉભવા માટે એટલા માટે રાખી છે કે જો આ જ સરકાર રિપીટ થઈ 2017માં તો ખેડૂતોને પાછું લાઇનમાં ઉભવાનો વારો આવશે. એટલે અમે બધી જ એક સંસ્કૃતિ અને પરંપરાને લીધી છે. આખા ગામમાં ઉત્સાહ છે, દરેક નાગરિકમાં ઉત્સાહ છે, અને આ ઉત્સાહ જોતા 2017માં 110% કોંગ્રેસ રિપીટ થશે, કોંગ્રેસ ફરીથી આવશે અને આવશે. તો આપણે જોયું તે મુજબ કે આ પાલભાઈ હતા કે ગામના આગેવાન છે, જે સંસ્કૃતિ છે, જે કલ્ચર છે ગુજરાતનું, અને જે ખેડૂતનું માલધારી સમાજનું જે કલ્ચર છે, તે કલ્ચરને અહીં ક્યાંક ને ક્યાંક પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. એટલે કે સમગ્ર સ્વાગતની તમામ પ્રકારની તૈયારીઓ અહીંયા જોવા મળી રહી છે.
તો આ ખાટલા પરિષદના દ્રશ્યો અમે આપને બતાવ્યા. ગુજરાતીમાં આપણે તખતો ઘડાઈ ચૂક્યો છે કહેવાય છે, પરંતુ અહીં ખાટલા ઘડાઈ ચૂક્યા છે. હંજડાપર ગામના આ દ્રશ્યો ફિલહાલ આપણે નિહાળી રહ્યા છીએ. બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. દ્વારકામાં જે રીતે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો બીજી તરફ છે હંજડાપર ગામ કે જ્યાં ખાટ પરિષદ ખાટલા પરિષદ માટે ખાટલાઓ સજાવી દેવામાં આવ્યા છે. સાથોસાથ ખુરશીની વ્યવસ્થા પણ છે, લોકોને ઊભા રહેવાની પણ વ્યવસ્થા છે. અને તેનો શું લોજિક છે, શું તર્ક છે તે પણ જે રીતે આપણે ગામ અગ્રણી તરફથી સાંભળ્યું છે ફિલહાલ, તો તેમણે પોતાની વાત અહીં રજૂ કરી છે કે ગુજરાતની સરકારમાં જે રીતે કામ થયું છે તે પ્રમાણે અહીં આઇકોનિક રીતે એ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ જે બે દ્રશ્યો અત્યારે ફિલહાલ રાહુલ ગાંધી જે રીતે દ્વારકા પહોંચી ચૂક્યા છે તેના દ્રશ્યો એક તરફ અમે આપને બતાવી રહ્યા છીએ, તો બીજી તરફ હવે જે આગામી કાર્યક્રમ છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. દ્વારકાથી હંજડા પર જવા માટે હાર્દિક રવાના થઈ ચૂક્યા છે. વચ્ચે ભાટિયા ગામમાં પાઘડી કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, નાનકડો એવું સંબોધન પણ ત્યાં કદાચ રાહુલ ગાંધી કરે તેવી શક્યતાઓ ફિલહાલ સેવવામાં આવી રહી છે. તો ભાટિયામાં પાઘડી પહેરશે, હાજડાપર ગામે ખાટલા પર બેસીને લોકોની સાથે વાતો કરશે. તો રાહુલ ગાંધીએ જે રીતે સમગ્ર ગુજરાતને 3 દિવસ માટે ધમરોડવાનું નક્કી કર્યું છે, તો શરૂઆત આપ જોઈ રહ્યા છો ભવ્યાથી ભવ્ય જોવા મળી રહી છે. એરપોર્ટ પર ઉતરાણ બાદથી દ્વારકા પહોંચવું, દ્વારકામાં જે રીતે શ્રીકૃષ્ણના ચરણકમળમાં નમન કરી મસ્તક નમાવી આશીર્વાદ મેળવી અને સમગ્ર ચૂંટણી પ્રચારની શરૂઆત કરવી. હાજડાપરમાં ખાટ પરિષદની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી રથ પણ જે રીતે આપણે દ્રશ્યો જોયા હતા હાર્દિકનો તૈયાર થઈ ગયો છે, સજાવી દેવાયો છે. ભાટિયા ગામમાં પાઘડી પહેરવી દરેક રીતે આ ખૂબ જ સિમ્બોલિક તેની ચૂંટણી યાત્રા જે છે હાર્દિકની માફ કરશો રાહુલની તે થતી આપણને જોવા મળી રહી છે. તો રાહુલ ગાંધી પોતાના ચૂંટણી રથની સાથે ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહ્યા છે. અને આ વિશે જ અત્યારે વધુ વાતચીત કરવા દ્વારકાથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા અર્પણ કાયદાવાલા. અર્પણ ખાસે જણાવશો જે રીતે દ્વારકામાં મુલાકાત થઈ ચૂકી છે, રાહુલ ગાંધી ત્યાં દર્શન કરી લીધા છે, કયા પ્રકારનો માહોલ હતો એ સમયે અને ફિલહાલ હવે જે રીતે કાર્યક્રમ આગળ વધી રહ્યો છે અહીંથી આગળ કઈ રીતે રાહુલનો કાર્યક્રમ છે? જી વાત કરીએ તો હાલમાં રાહુલ ગાંધી હજી પણ મંદિરની અંદર હાજર છે. જે પૂજા છે, જે પૂજા વિધિ છે તે હાલમાં ચાલી રહી છે અને કોઈપણ સમયે રાહુલ ગાંધી તે પૂજા વિધિ પતાવીને અહીંયાથી પોતાના કાફલામાં બેસી અને જે તેમનો જનસંવાદ યાત્રા છે તેની વિધિવત શરૂઆત કરશે. પાછળની તરફના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ગેટ છે તે ખોલી દેવામાં આવ્યા છે અને કોઈપણ સમયે હવે રાહુલ ગાંધી ત્યાંથી બહાર આવી શકે છે. જે સુરક્ષા સંબંધી વ્યવસ્થાની વાત કરીએ તો આપ જોઈ શકો છો દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં ફક્ત જે પોલીસ જવાનો છે તે જ નજરે પડે છે અને સાથે જ કોંગ્રેસના જે કેટલાક ગણતરીના લોકો છે તે લોકો જ છે અહીંયા. એટલે હાલ રાહુલ ગાંધી મંદિરની અંદર હાજર છે અને કોઈ પણ સમયે તે બહાર આવી શકે છે. તે બાદ અહીંયા તેમના માટે જે વિશેષ 2 ગાડી છે પ્રીમાઇસિસમાં ગોઠવવામાં આવી છે અને તેનામાં બેસીને જે મુખ્ય રથ છે કે જ્યાં બહાર તરફ રાખવામાં આવ્યો છે તેમના માટે જે વિશેષ બસ બનાવવામાં આવી છે તેનામાં તેઓ સવાર થઈને પોતાની જે યાત્રા છે તેની શરૂઆત કરશે. એટલે ફક્ત લોકો રાહ જોઈ રહ્યા છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તમામ લોકો, કે રાહુલ ગાંધી જે મંદિરમાં હાલમાં હાજર છે, પૂજા વિધિ ચાલી રહી છે તે બહારની તરફ આવે. જી બિલકુલ, અહીંથી આગળના જે રીતે કાર્યક્રમો છે ભાટિયા ગામની અંદર પાઘડી પહેરવી કે પછી ખાટ પરિષદની પણ જ્યારે વાત આવી રહી છે, આ ખૂબ સિમ્બોલિક કાર્યક્રમો છે. મંદિરમાં દર્શન કરવા, પાઘડી પહેરીને લોકોની સુધી નજીક પહોંચવું, ખાટલા પરિષદ કરીને લોકોની સાથે વાતચીત કરવી, એટલે કહી શકાય કે રાહુલ જે છે તે આ વખતે પૂરા પ્લાનિંગ સાથે આવ્યા છે કે ગુજરાતમાં ગમે તેમ કરીને સીટનો આંકડો વધારવો અથવા તો સરકાર બનાવવાનો ટાર્ગેટ પણ રહેશે. ચોક્કસથી આ વખતનો જે મોકો છે ગુજરાત કોંગ્રેસ માટે કહી શકાય કે એક આખરી ક્ષણ છે. જો આ મોકો ગુજરાત કોંગ્રેસ ચૂકી જશે તો ભવિષ્યમાં કોંગ્રેસનું અસ્તિત્વ રહેશે કે કેમ તે એક પ્રશ્ન છે. એટલે કોંગ્રેસ દ્વારા ફૂલપ્રૂફ આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રકારે રૂટ નક્કી કરવામાં આવ્યો છે, જે રીતે વિવિધ જ્ઞાતિ જુદા જુદા વર્ગો સાથેનું જે ઇન્ટરેક્શન કરવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના માટે પણ અત્યંત ઝીણવટપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે આપણે વાત કરી તે મુજબ કેટલાક ગામડામાં જે પરંપરાગત પાઘડી
साड़ी पहેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવશે। તો કેટલા ગામડામાં જે ખાટલા પરિષદ યોજાવાની વાત છે તો મહિલાઓ યુવાઓ વેપારીઓ માલધારીઓ ખેડૂતો આ જુદા જુદા તમામ જે વર્ગો છે એક પણ વર્ગને બાકાત રાખવામાં નથી આવ્યા આ કાર્યક્રમમાં। એટલે ત્રણ દિવસનો જે પ્રવાસ છે તે દરમિયાન તમામ વર્ગોને સાંકળી લેવાશે, સાથે જ જે મહત્વના ધાર્મિક સ્થળ છે જ્યારથી જેમ કે આ રીતે અહીંયા આજથી શરૂઆત થઈ છે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરીને, તે બાદ કાગોળ ખાતે પણ જશે, ખોડામાંના દર્શન કરશે, સાથે ચોટીલા પણ રાહુલ ગાંધી જવાના છે। આમ જુદા જુદા જે વર્ગો છે જે ધાર્મિક આસ્થાના કેન્દ્રો છે તેને પણ સાંકળી લેવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા। જી બિલકુલ, અને હાલમાં જે રીતે સમાચાર સામે આવ્યા હતા અર્પણ કે હાર્દિક પટેલે રાહુલ ગાંધીનું સ્વાગત ટ્વીટ કરીને કર્યું છે અને ટ્વીટમાં માત્ર એટલું લખ્યું છે જય શ્રી કૃષ્ણ। એટલે જે બંને યુવા નેતાઓ છે રાજનીતિ ખૂબ જ ગરમ થઈ રહી છે જ્યારે ગુજરાતની, તો તેને જોતા કહી શકાય કે આ પણ એક ખૂબ સાંકેતિક ટ્વીટ છે ફિલહાલ। ચોક્કસથી હાર્દિક પટેલે જે પ્રકારનું ટ્વીટ કર્યું છે, રાહુલ ગાંધીને આવકાર્યા છે અને જય શ્રી કૃષ્ણ પણ લખ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સંકેત મળી રહ્યો છે। પાછળની તરફ આપ જોઈ શકો છો રાહુલ ગાંધી જે છે મંદિરમાંથી બહાર તરફ આવી રહ્યા છે, તેમને પૂજાવિધિ પૂર્ણ કરી દીધી છે। રાહુલ ગાંધી છે, સાથે અર્જુન મોઢવાડિયા છે, કોંગ્રેસના પ્રભારી જે છે અશોક ગેહલોત છે તે પણ છે। એટલે હવે કોઈ પણ સમયે રાહુલ ગાંધી બહાર તરફ આવશે। હાલમાં અન્ય જે શીર્ષસ્થ નેતાઓ છે તે આવી ચૂક્યા છે, શક્તિસિંહ ગોહિલ પણ આપણે જોઈ શકાય છે, સિદ્ધાર્થભાઈ પટેલ પણ છે। આ તમામ નેતાઓ હાલ રાહુલ ગાંધીના બહાર આવતા પહેલા તેઓ આવી ચૂક્યા છે અને કોઈ પણ સમયે રાહુલ ગાંધી મંદિરની અંદરથી બહાર આવશે, એટલે અને અહીંયાથી તેઓ પોતાનો જે કોનવોય છે તેનામાં સવાર થઈ અને તેમની જે જન સંવાદ યાત્રા છે તેનામાં જશે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર રાહુલ ગાંધી બહાર આવી ચૂક્યા છે, કેમેરામાં આપણે દ્રશ્યો જોઈ શકાય છે, એટલે કહી શકાય કે રાહુલ ગાંધી હાલમાં અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને તે બાદ તેમના માટે નીચે તેમની જે વિશેષ કાર ગોઠવવામાં આવી છે તેનામાં સવાર થઈ અને તેઓ જશે। આપ જોઈ શકો છો રાહુલ ગાંધીએ કેટલી વિશેષ પૂજા કરી છે, તેમના કપાળની ઉપર જે ચંદનનો લેપ છે તે જોઈ શકાય છે, સાથે તેમણે લાલ તિલક પણ કર્યું છે। એટલે હાલમાં આપ કહી શકાય કે જે રીતે લોકો પ્રયત્ન કરી રહ્યા છે પણ હાલ રાહુલ ગાંધી મીડિયા સાથે વાત કર્યા વગર આગળ વધી ચૂક્યા છે અને હવે તેઓ તેમની જે વિશેષ જે કાર તૈયાર રાખવામાં આવી છે તેનામાં સવાર થઈ અને તેમનો જે રથ છે તેનામાં જઈ રહ્યા છે। હાલમાં હવે કોંગ્રેસની જે જનસંકલ્પ યાત્રા છે તેની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે તેમ કહી શકાય। હાલમાં રાહુલ ગાંધી તેમની જે બુલેટ પ્રૂફ સફારી કાર છે તેનામાં સવાર થઈ ચૂક્યા છે અને હવે તેઓ જે જનસંવાદ યાત્રા છે તેની વિધિવત શરૂઆત કરી રહ્યા છે। હાલમાં આપ જોઈ શકો છો જે કાર છે તેનામાં રાહુલ ગાંધી સવાર થવાની તૈયારી છે, સાથે જ કોંગ્રેસના અન્ય જે નેતાઓ છે તે પણ છે। રાહુલ ગાંધી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને કોઈ પણ સમયે તેઓ અહીંયાથી રવાના થશે અને મુખ્ય જે દ્વારકા નગરી છે ત્યાં આગળની તરફ તેમનો જે અન્ય કોનવોય છે તે રાહ જોઈ રહ્યો છે, તેનામાં તેઓ સવાર થઈ અને તેમની જે જનસંવાદ યાત્રા છે તેની વિધિવત શરૂઆત કરશે। હાલમાં રાહુલ ગાંધી છે તે અહીંયાથી નીકળી રહ્યા છે અને તમામે તમામ જે લોકો છે તેમનામાં એક અનેરો ઉત્સાહ છે, કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ છે તે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે। હાલમાં રાહુલ ગાંધીનો જે કાફલો છે તે નીકળી ચૂક્યો છે, સાથે જ આપ દૂરની તરફ જોઈ શકો છો કોંગ્રેસનો જે કાર્યકર છે વિશાળ કોંગ્રેસનો ધ્વજ લઈને રાહુલ ગાંધીનું અગુવાઈ કરી રહ્યો છે, સાથે સુરક્ષા કર્મીઓને પણ જે લોકોનો ઉત્સાહ છે તેને સંભાળવામાં કેટલીક મુશ્કેલી આવી રહી છે। હાલમાં જે લોકો રાહ જોઈ રહ્યા હતા કે રાહુલ ગાંધી અહીંયા આવે ક્યારે આવે છે, હાલમાં હવે તેઓ દ્વારકાધીશના દર્શન કરીને વિશેષ પાદુકા પૂજન કરીને લગભગ અડધો કલાક જેટલો જે સમય જે નિયત સમય હતો તે જ મુજબ રાહુલ ગાંધી અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે। જી બિલકુલ, ખાસ કયા કયા પ્રકારની પૂજા કઈ કરવામાં આવી હોય, કઈ રીતે કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ હોય તે રીતની આપણને માહિતી ખરી અહીં ખાસ દ્વારકાધીશ મંદિરની અંદરની જો વાત કરીએ તો? જી, પૂજા શરૂ થતા પહેલા મારા દ્વારા જે મંદિરના પંડિત છે તેમની સાથે વાત કરવામાં આવી હતી, તો આ કોઈ વિશેષ ખાસ પૂજા હતી નહીં, જે 5-7 મિનિટનો જે સમયગાળો હતો તે દરમિયાન જે અંદર પાદુકા પૂજન હતી તે કરવામાં આવ્યું અને તે બાદ અહીંયા જે અન્ય એક સ્થળ છે ત્યાં પણ રાહુલ ગાંધીએ મુલાકાત લીધી છે। હવે થોડીક ક્ષણો બાદ હું પ્રયત્ન કરીશ કે જે પંડિત છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ કે કેવા પ્રકારની પૂજા કરી અને કઈ રીતની હતી। પાછળની તરફ પણ જે આપ દ્રશ્યો જે છે કેટલાક પંડિત અહીંયા હાજર છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની પૂજા કરી રાહુલ ગાંધીએ, આપણી સાથે અન્ય એક જે છે તે મહારાજ પણ ઉપસ્થિત છે તેમની સાથે પ્રયત્ન કે કેવા પ્રકારની અંદર પૂજા કરી, ખાસ કરીને કિસ તરહ કી પૂજા રાહુલ ગાંધીને કી અંદર? બહોત અચ્છી પૂજા કી રાહુલ ગાંધીજીને, હમ લોગો કો બડી ખુશી હુઈ, ભગવાન દેખીએ ક્યા યોગ બના હૈ, નો દુર્ગા ચલ રહી હૈ,
और आज पंचमी का दिन है और राहुल गांधी जी यहाँ द्वारकाधीश के दर्शन करने आए, ऐसा योग बहुत कम बनता है। किस तरह की विशेष पूजा का आयोजन अंदर किया गया था, धार्मिक महत्व की बात करें तो? बहुत बढ़िया पूजा का प्रबंध किया गया था इधर पे। हम लोग बहुत खुश हैं कि राहुल गांधी जी ने द्वारकाधीश भगवान की पूजा की और भगवान करे उनको विजय श्री मिले। हम तो भगवान से ही प्रार्थना करते हैं और द्वारकाधीश भगवान से प्रार्थना करते हैं, माँ जगदम्बा से प्रार्थना करते हैं कि उनको इस बार विजय श्री प्राप्त होना चाहिए। तकरीबन आधे घंटे तक अंदर रुके, किन किन जगहों की उन्होंने मुलाकात ली अंदर? आधे घंटे रुके, सब जगह गए, मठ में गए, वो उधर पीछे जहाँ पे रुकने की व्यवस्था की थी वहाँ भी गए, उन लोगों ने उनने लोगों की समस्याएं सुनी और हमको उम्मीद है कि लोगों की समस्याओं को जल्दी ही हल करेंगे वो। जी तो आपने सांभळ्युं के जे मंदिरना पुजारी छे तेमणे कह्युं के खास विशेष पूजा करवामां आवी छे ने लगभग अर्धो कलाक जेटलो समय राहुल गांधीए आ मंदिरमां विताव्यो ने जुदा जुदा जेटला पण स्थळ छे ते तमामनी अंदर मुलाकात लीधी अने गुजरातना प्रश्नो छे खास करीने विविध जे प्रश्नो छे ते लोकोनी समस्याओ दूर थाय, लोकोने दुःख दर्द दूर थाय तेवी प्रार्थना કરી છે તેવું હાલ પૂજારીનું કહેવું છે। જી બિલકુલ, એટલે આ પ્રકારની પૂજાઓ ખાસ કરવામાં આવી છે। અર્પણ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, આ સમગ્ર વાતચીત કરવા બદલ। ફરી એકવાર દ્રશ્યોમાં આપને બતાવીશું જે રીતે રાહુલ ગાંધી અત્યારે મંદિરની બહાર આવી ચૂક્યા છે, તેમના કાફલા સાથે તેઓ આગળ વધી ચૂક્યા છે। હવે જે તેમની એક વિશેષ બસ જે રથ તૈયાર કરાયો છે તે રથમાં બેસીને તેઓ આગળ વધશે અને તેમના ચૂંટણી પ્રચારની વિધિવત શરૂઆત કરવા જઈ રહ્યા છે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી। તો મંદિરની અંદર તેમણે જે ભગવાનની પાદુકા છે તેમની પૂજા કરી છે, આ સાથે જ મંદિરમાં જે અલગ અલગ સ્થળો છે તેમની ઐતિહાસિક મહત્વતા જાણી છે। આજના દિવસે આ જે મુલાકાત છે ખૂબ મહત્વની એટલા માટે જ માનવામાં આવી રહી છે, જે રીતે પંડિતજી પણ કહી રહ્યા હતા કે નવરાત્રિ ચાલી રહી હોય અને એવા સમયે રાહુલ ગાંધી મુલાકાત કરી। જે રીતે તળિયે ગયા છે, તો ખેડૂતોને આપઘાત કરવી પડે એવી પરિસ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીએ 2014માં લોકસભાની ચૂંટણી વખતે કહ્યું હતું કે અમે ખેડૂતોને આવક બમણી કરવાના છે અને એમના ટેકાના ભાવ દોઢગણા કરીશું, એની જગ્યાએ ટેકાના ભાવ નહીવત વધાર્યા અને આવક અડધી થઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ છે। એ ઉપરાંત નાના ઉદ્યોગો, નાના વેપારીઓ છે એની મુશ્કેલીઓ છે, એ ઉપરાંત GST ને કારણે વેપારીઓ અને નાના ઉદ્યોગકારો છે એ દુઃખી છે, યુવાનો બેકાર છે, કોસ્ટલ બેલ્ટ ઉપર ફિશરમેન ભાઈઓ દુઃખી છે, આ બધા જ પ્રશ્નો અંગે ચર્ચા થવાની છે। જુદા જુદા સેક્શનના લોકોને મળવાના છે, માછીમારો સાથે એમની મીટિંગ છે, ખેડૂતો સાથે એમની મીટિંગ છે, યુવાનો સાથે એમની મીટિંગ છે, મહિલાઓ સાથે એમની મીટિંગ છે, વેપારી વર્ગ સાથે એમની મીટિંગ છે, બધા સાથે જોડવાનો આ એક પ્રયાસ એ કોંગ્રેસ પક્ષ દ્વારા થઈ રહ્યો છે। ત્યારે સૌને આશા રહી કે આટલો બધો લાંબો સમય જે સરકાર રહી, લોકપ્રિયતા રહી, કામ કર્યું હશે, લોકોનો વિકાસ કર્યો હશે, કંઈક કર્યું, પણ લોકો હવે જ સમજી ગયા કે વિકાસ ગાંડો થયો છે। પણ એ ઉપરાંત મહત્ત્વની વાતો છે કે મૂળભૂત લોકો ગુજરાતના, તો કે યુવાનો, એની શું દશા, તો કે દુર્દશા। જે રીતે આપણે સાંભળ્યું કોંગ્રેસના અગ્રણી નેતાઓ ફિલહાલ પોતાના આજના પ્રવાસના એજન્ડા છે તે એજન્ડા આપણે સામે મૂકતા જોવા મળી રહ્યા છે। યુવાનો અને ખેડૂતોને ખાસ ટાર્ગેટ કરીને આ સમગ્ર જે રથયાત્રા ગણાવવામાં આવી રહી છે, જે ચૂંટણી લક્ષી પ્રવાસ જે છે નક્કી કરવામાં આવ્યો છે, તેમાં યુવાનોને રોજગારી, ખેડૂતોની આવક વધારે કરવા માટેના પ્રયાસોને લઈને કોંગ્રેસે આ સમગ્ર પોતાના દાવાઓ રજૂ કરવા માટેની વાત અહીં રજૂ કરી છે। તો ફિલહાલ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો તે પ્રમાણે દ્વારકા ખાતે દર્શન કરી લીધા છે રાહુલ ગાંધીએ, તેમનો પ્રવાસ હવે શરૂ વિધિવત રીતે થઈ ચૂક્યો છે, આગળ તેઓ વધી ચૂક્યા છે કારમાં બેસીને અને હવે તેમનો જે રથ બનાવાયો છે તે રથમાં તેઓ સવાર થશે અને સમગ્ર ગુજરાતમાં તેઓ પ્રવાસ કરશે। આજના દિવસના જો કાર્યક્રમની વાત કરીએ, ખાટલા પરિષદ, પાઘડી પહેરીને જે રીતે સન્માન મેળવવાની વાત છે અને સાથોસાથ સાંજે જામનગરમાં રોડ શોનું આયોજન, તો જામનગર ખૂબ મહત્વનું શહેર એટલા માટે બની રહ્યા છે કારણ કે ત્યાં દરેક વર્ણના લોકો ઉપસ્થિત છે, માછીમારો હોય કે પછી અન્ય કોઈ, સૌ કોઈ ત્યાં ઉપસ્થિત છે અને એ માટે થઈને જ રોડ શો જે છે તે ત્યાં નક્કી કરવામાં આવ્યો છે। ચાંદી બજાર વિસ્તારથી કદાચ આ રોડ શોની શરૂઆત થવાની છે। તો દ્વારકા ખાતે ફિલહાલ જે રીતે આપણે જોઈ શકીએ છીએ રાહુલ ગાંધી પહોંચ્યા હતા તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ત્યારબાદ હવે આગળના કાર્યક્રમોની જ્યારે હવે વાત કરીએ તો
તેઓ નીકળી ચૂક્યા છે, કાર માર્ગે આગળ વધી ચૂક્યા છે અને બસ હવે થોડી જ ક્ષણોમાં તેઓ પોતાના રથમાં સવાર થશે અને વિધિવત રીતે આ સમગ્ર ચૂંટણીલક્ષી કાર્યક્રમની શરૂઆત કરશે. બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જે રીતે પાઘડીઓ માટેનું જાણીતું ગામ જે છે ભાટિયા ગામ, ત્યાં પાઘડી પહેરાવી તેમનું સન્માન કરાશે. આ પાઘડી પણ જોઈ શકો છો, આવા પ્રકારની પાઘડી પહેરાવીને જે રીતે સૌરાષ્ટ્રમાં સન્માન કરવામાં આવે છે પાઘડી પહેરાવીને, તે રીતે રાહુલ ગાંધીને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવશે. અને બીજી તરફના જે છે દ્રશ્યો, તે દ્વારકામાં તેમણે જે રીતે દર્શન કર્યા છે, પૂજા વિધિ કરી છે રાહુલ ગાંધીએ, તેના દ્રશ્યો. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર પ્રવાસ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર જગ્યાએ રાહુલજીનું સ્વાગત કરવામાં આવવાનું છે, ત્યારે અમે હાલ ભાટિયા છીએ. આપણી સાથે કોંગ્રેસના અમુક આગેવાન જોડાયા છે અને એમની પાસે જાણીએ કે કેવા પ્રકારનું સ્વાગત તેઓ કરવાના છે અને કેવી રીતના સ્વાગત કરવાના છે. પાઘડી એટલે અમારી બારાડી અને સૌરાષ્ટ્રની આન બાન અને શાન છે. પાઘડી અમારું સન્માન છે. પાઘડી પહેરી હોય એટલે અમારા બારાડી સૌરાષ્ટ્રના અને કાઠિયાવાડના માણસનો જે જુમો અને જોશ વધી જાય છે. અને ક્યારેય પાઘડી કોઈને નમતી નથી. પહેરેલી પાઘડી હોય ત્યારે કોઈ પણ ગેટમાં પ્રવેશ કરે તો પાઘડી પોતે આમ આડો હાથ રાખી અને પાઘડી અંદર પ્રવેશ કરે છે. પાઘડી કોઈને નમતી નથી. આ એ અમારું નિશાન છે સૌરાષ્ટ્રવાળાનું. આપની શું આશા છે રાહુલજી પાસે? આ પાઘડી એ છે કે ગુજરાતમાં ગમે બહાર જાય કે વિદેશની અંદર જાય તો એને ખ્યાલ આવી જાય કે આ બારાડીની પાઘડી છે, એ ઉપરથી આખા અંદાજ આવી જાય છે. તો કોંગ્રેસના આગેવાને જણાવ્યું કે બારાડી પાઘડી પહેરાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરવાના છે, સન્માન કરવાના છે. કેમેરામેન ઉદય પવાર સાથે નિશિત રાજગુરુ, ઝી 24 કલાક, દ્વારકા, ભાટિયા. જે રીતે આપે નિહાળ્યું આ પાઘડી જે પહેરાવવામાં આવશે તેના દ્રશ્યો અને તેનો વિશેષ એક અહેવાલ અમારા સહયોગી નિશિત રાજગુરુએ રજૂ કર્યો. પરંતુ આ જે દ્રશ્યો ફિલહાલ આપ નિહાળી રહ્યા છો તે દ્વારકા ખાતેના એ સમયના, કે જ્યારે તેમણે પ્રવેશ કર્યો હતો દ્વારકાની ધરતી પર અને જે રીતે એક ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહ પણ ત્યાં ઉપસ્થિત હતા, સાથે અશોક ગહેલોત પણ તસવીરોમાં નજરે પડી રહ્યા છે, શક્તિસિંહ ગોહિલ પણ ત્યાં ઉપસ્થિત હતા. કોંગ્રેસ કે જે હવે ચૂંટણી સમયે પોતાની તાકાત બતાવવાના પ્રયાસોમાં છે, મજબૂતી બતાવવાના પ્રયાસોમાં છે, તે પ્રયાસો અત્યારે આપણી સામે આવતા જોવા મળી રહ્યા છે. ગાંધી સૌ પ્રથમ વખત એક મોટી મુલાકાતે ગુજરાત આવ્યા છે, દ્વારકાધીશના દર્શન કરી અલગ અલગ ગામડાના ખેડૂતોને મળવાના છે. હું આ હંજપડા ગામના દ્રશ્ય બતાવવા માંગીશ કે હંજપડા જે ગામ આવેલું છે ત્યાં ખાટલા પરિષદનું ગામજનોએ આયોજન કરેલું છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ખાટલા પરિષદ માટે ખાસ વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે ઢોલ્યો ખાટલો કહી શકાય સૌરાષ્ટ્રની ભાષામાં, અને તે દ્રશ્યમાં છે. સાથે તમામ પ્રકારની આ વ્યવસ્થા છે, સાથે જ ગામજનો અહીંયા બેસશે તેમની પણ એક અલગ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે. અને અંતે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ખુરશીઓની વ્યવસ્થા કરાઈ છે. એટલે કે આ કોન્સેપ્ટ શા કારણે કરવામાં આવ્યો છે, ગામના જે આગેવાન છે એ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું અહીંયા, કે હું આપને પૂછવા માંગીશ, આપ જ્યારે આજે ગામના આગેવાન છો અને રાહુલ ગાંધી આપના ગામે આવી રહ્યા છે, સૌ પ્રથમવાર સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એક લાંબો પ્રવાસ કહી શકાય, આગામી વિધાનસભા ઇલેક્શન પણ છે, શું કહેશો? રાહુલજી અમારા ગામમાં આવે છે એટલે માત્ર અમારા ગામનું જ નહીં, સૌરાષ્ટ્રનું, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગૌરવની વાત છે. અને ખાસ કરીને જે અમારી આ બેઠક વ્યવસ્થા છે, એ બેઠક વ્યવસ્થામાં અમે 1000 વર્ષથી પહેલાંની જે સભ્યતા અને સંસ્કૃતિ હતી ભારતીય બેઠક, એને લીધી છે. છેલ્લા 500 વર્ષની આસપાસના ગાળામાં જે ખાટલાઓ હતા એ ખાટલાઓને લીધા છે. છેલ્લા 150 વર્ષની અંદર જે આપણે ખુરશીઓનું ચલણ આવ્યું છે, જે છેલ્લી એક સદીમાં, એ ખુરશીઓને લીધી છે. અને અત્યારની પરિસ્થિતિ અને છેલ્લા 22 વર્ષમાં જે રીતે ગુજરાતની પરિસ્થિતિ છે, જે સરકાર જે રીતે ખેડૂતોને હેરાન કરે છે, એ છેલ્લે સિમ્બોલિક અમે જગ્યા ઉભવા માટે એટલા માટે રાખી છે કે જો આ જ સરકાર રિપીટ થઈ 2017માં તો ખેડૂતોને પાછું લાઇનમાં ઉભવાનો વારો આવશે. એટલે અમે બધી જ
એક સંસ્કૃતિ અને પરંપરાને લીધી છે. આખા ગામમાં ઉત્સાહ છે, દરેક નાગરિકમાં ઉત્સાહ છે, અને આ ઉત્સાહ જોતા 2017માં 110% કોંગ્રેસ રિપીટ થશે, કોંગ્રેસ ફરીથી આવશે આવશે અને આવશે. તો આપણે જોયું તે મુજબ કે આ પાલભાઈ હતા કે ગામના આગેવાન છે, જે સંસ્કૃતિ છે, જે કલ્ચર છે ગુજરાતનું, અને જે ખેડૂતનું માલધારી સમાજનું જે કલ્ચર છે તે કલ્ચરને અહીં ક્યાંક ને ક્યાંક પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. એટલે કે સમગ્ર સ્વાગતની તમામ પ્રકારની તૈયારીઓ અહીંયા જોવા મળી રહી છે. રાહુલ ગાંધી, હા સદેજ, આ સમગ્ર પ્રવાસ પર અને આગળના કાર્યક્રમો પર નજર રાખીશું. સમય તો છે વિરામનો, વિરામ બાદ ફરી એકવાર આ વિશેષ રજૂઆત પર નજર કરીશું. આવે છે, પરંતુ આ પ્રવાસને આઇકોનિક એટલા માટે ગણવો જોઈએ કેમ કે ધાર્મિક કાર્યક્રમ ધાર્મિક સ્થળથી શરૂઆત કરી અન્ય બીજા બે માતાજીના સ્થાનકો છે કે જેમની તેઓ મુલાકાત પણ લેવાના છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજકારણમાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે મોટાભાગના રાજકીય પક્ષો એમના નેતાઓ એમના ચૂંટણી પ્રવાસની શરૂઆત ધાર્મિક સ્થળોથી કરે છે અને ધર્મને રાજકારણ સાથે જોડવાનો પ્રયત્ન કરે છે, અને એટલા માટે કે એમને એવું લાગે છે એમ કરવાથી ચૂંટણીમાં એમને સારો વિજય મળી શકે અને લોકો એ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરી શકે. આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે ને એમણે પણ એમની શરૂઆત દ્વારકાથી કરી છે. સારું છે, ભગવાનના દર્શન કરવા જોઈએ. કોઈ પણ સારું કામ કરવા માટે ભગવાનના દર્શન કરવું જરૂરી છે, પણ અંદર વચમાં રાજકારણ ન લાવવાની જરૂર છે. ભૂતકાળમાં જ્યારે પણ ચૂંટણી થતી હતી, નહેરુજીના સમયમાં કે ત્યાર પછી મોરારજીભાઈનો સમય જો અટલજીના સમયમાં, ત્યારે એ લોકો એ નેતાઓ ધાર્મિક સ્થળોની મુલાકાત ચૂંટણીના સમયે આ રીતે લેતા નહોતા અને સીધા પ્રવાસમાં સીધા ચૂંટણી સભાઓમાં જતા હતા. જે પરિસ્થિતિ છે ગુજરાતના રાજકારણની, તો એમ કહી શકાય કે કાંટે કી ટક્કર છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, અને એની સાથે અન્ય પક્ષો પણ ચૂંટણીના મેદાનમાં આવી રહ્યા છે. અમારો લોક વિકાસ મંચ, જેનો હું કાર્યકારી પ્રમુખ છું, અમે પણ ગુજરાતને એક સારો વિકલ્પ આપવા માટે એક પક્ષને રજીસ્ટર કરાવ્યો છે અને 182 ઉમેદવારો મૂકવાની અમે ઈચ્છા ધરાવીએ છીએ, અને ગુજરાતના રાજકારણમાં એક નવી શરૂઆત અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બિલકુલ, જ્યાં સુધી વાત છે આ ચૂંટણી યાત્રાની, તો ધાર્મિક એંગલ તો આપણે વાત કરી, પરંતુ જ્યાં સુધી વાત છે ગામડાએ ગામડા કવર કરવાની, તો ભાટિયા ગામમાં તેમને પાઘડી પહેરાવવામાં આવશે. ભલે કોંગ્રેસના અગ્રણીઓ તરફથી જ હોય, તેમ છતાં પણ એ આઇકોનિક કહેવાય, કેમકે સૌરાષ્ટ્રના એક પાઘડી પહેરવી, આ રીતે નરેન્દ્ર મોદીએ પણ ઘણી વખત આવું કામ કર્યું છે. પરંતુ દરેક ગામમાં તેઓ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભાટિયા ગામમાં પાઘડી પહેરશે, ખાટ પરિષદ માટે તેઓ અડગ ગામમાં જવાના છે અને ત્યાં ખાટ પરિષદ કરશે, લોકોની સાથે વાતચીત કરશે બેસીને, અને તેની પણ જે અહેવાલ તમે રજૂ કર્યો, નજરે જોયો હશે, જે રીતે અલગ અલગ એંગલ અહીં પકડવામાં આવી રહ્યા છે, અલગ અલગ લોકોને પહોંચવાની વાત કરવામાં આવી છે, પૂરતો પ્રયાસ છે કોંગ્રેસ તરફથી અહીં કે દરેક સમાજના દરેક વર્ણના લોકો સુધી તેઓ પહોંચે? હા, ભૂતકાળમાં જે ગુજરાતમાં ચૂંટણીઓ થઈ, છેલ્લા 22 વર્ષથી ભાજપનું શાસન છે, અને એના કરતાં આ વખતનો કોંગ્રેસનો જે પ્રયાસ છે એ ખરેખર જુદા પ્રકારનો છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ 2012ની ચૂંટણીમાં ને ઘણું નુકસાન થયું હતું. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એને કંઈક અંશે લાભ રહ્યો હતો, દક્ષિણ ગુજરાતમાં પણ એને નુકસાન થયું હતું. તો રાહુલ ગાંધી 4 ઝોનમાં એનો પ્રવાસ એક પછી ગોઠવી રહ્યા છે. આજે એ સૌરાષ્ટ્રનો પ્રવાસ છે, 3 દિવસના પ્રવાસે છે. સ્વાભાવિક છે, આપે કહ્યું તેમ કે સૌરાષ્ટ્રની જે પદ્ધતિ છે, જે એમ કહી શકાય કે સંસ્કૃતિ છે, એ ધ્યાનમાં રાખીને એમણે સૌરાષ્ટ્રનો પ્રવાસની શરૂઆત કરી છે. અને એ શરૂઆતના જે રીતે એમણે જે રીતે ગામડાઓ જે રીતે પાઘડી એમણે પહેરી, એ તમામ બાબતો એમ બતાવે છે કે સૌરાષ્ટ્રના મતદારોને એ પોતે એ રીતે આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પૂરી રીતે આ પ્રયાસ જોવા મળી રહ્યો છે. અને જે રીતે જામનગરમાં આજે સાંજે રોડ શો પણ કરવામાં આવશે, રોડ શોની રાજનીતિ આ વર્ષે ખૂબ મહત્વપૂર્ણ રહી છે. કારણ કે તમે જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રોડ શો કર્યા અને રોડ શોથી ખાસી એવી પોઝિટિવ ઇમ્પેક્ટ પણ લોકો પર પડી રહી છે. સુરતમાં જે રીતે રોડ શો થયો હતો, સૌથી પહેલો રોડ શો હતો જ્યારે, તો તેને કારણે સુરતની જનતામાં ખાસી એવી ઇમ્પેક્ટ પડી હતી. અને ભલે દેશભક્તિને કારણે હોય, પરંતુ જે રીતે તમે જોવા જાઓ, રોડ શોને કારણે થઈને આ વખતના રાજકારણમાં રોડ શો ખૂબ મોટો મહત્વનો ભાગ ભજવશે એવું લાગી રહ્યું છે. હા, રોડ શોનો જે કાર્યક્રમ છે, છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય પક્ષો એ અપનાવેલો છે, એટલા માટે કે થોડા સમયમાં વધુમાં વધુ લોકોને મળી શકાય, એ મુખ્ય આશય છે એની પાછળ. કારણ કે અત્યારનું જે રાજકારણ છે એમાં સમય ઓછો હોય છે ને
કામો વધારે પડતા કરવાના છે થોડા સમયમાં. એટલા માટે નરેન્દ્રભાઈએ પણ સુરતમાં રોડ શો કર્યો, ત્યાર પછી અન્ય લોકો પણ રોડ શો કરી રહ્યા છે. નરેન્દ્રભાઈની છેલ્લી મુલાકાત વખતે પણ એમણે જાપાનના વડાપ્રધાન સાથે રોડ શો કર્યો. એમ કહી શકાય કે બે વડાપ્રધાનો એક સાથે રોડ શો કરે, લગભગ 8 કિલોમીટરનો, એ એક નવી બાબત હતી. પણ રોડ શોથી લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને વધુમાં વધુ લોકોને એ સમય દરમિયાન મળી શકાય છે. પ્રોફેસર, જે રીતે પાછલા થોડા વર્ષોમાં ચૂંટણી પ્રચારના માધ્યમો જે છે તે ફરી રહ્યા છે, તમે જુઓ 3D સભાથી શરૂઆત થઈ હતી માધ્યમો બદલવાની, ધીરે ધીરે આવી રીતે પ્રોજેક્ટર થ્રુ પોતાના મેસેજો પહોંચાડવાની, અને હવે આખરે જ્યારે વાત થઈ રહી છે આવી રીતે રોડ શોની, અલગ અલગ માધ્યમોથી કહી શકાય જે રીતે સોશિયલ મીડિયાને પણ હવે ઇન્ક્લુડ કરવામાં આવી રહ્યું છે અહીં ચૂંટણી પ્રચારમાં, તો જે રીતે અલગ અલગ માધ્યમો સામે આવી રહ્યા છે તે જોતા દરેક પક્ષની મહેનત જે છે તે ગુણાકારમાં થઈ રહી છે. હા, જરૂર, કારણ કે જે રીતે માધ્યમોનો એ લોકો ઉપયોગ કરી રહ્યા છે, આધુનિક ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે, અને એ જોતાં આપણને એવું લાગે છે કે ખરેખર એમની મહેનત એક બાજુ એમ કહી શકાય કે વધે છે, બીજી બાજુ એમ કહી શકાય કે ઘટે છે. કારણ કે થોડા સમયમાં આધુનિક ટેકનોલોજીને કારણે અસંખ્ય લોકોની સાથે મુલાકાત થઈ શકે છે, એમને મળી શકાય છે, સીધી વાતચીત એમની સાથે થઈ શકે છે, અને પોતાની રજૂઆતો એ અસરકારક રીતે કરી શકે છે. બિલકુલ. અત્યારે જે રીતે ખાસ અત્યારે આપણે પિયુષ ગોયલ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા છે, આવો તેમને સાંભળીએ. રાજનીતિ કરે વો હમ સબ કે હિત મે હૈ, તો ઇસ પર કે ઇસલિયે હમારી તરફ સે પૂરા વિશ્વાસ હૈ કે વો કોંગ્રેસ કા નેતૃત્વ કરતે રહેંગે. રાહુલ ગાંધીજી કો જવાબ દેતે હુએ માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જી ને બતાયા કે રાહુલ ગાંધીજી પહેલે જવાબ દે કે 12 લાખ કરોડ સે અધિક ભ્રષ્ટાચાર કરને વાલી કોંગ્રેસ કી સરકાર ને ઇસ દેશ કો ક્યા દિયા. રાહુલ ગાંધીજી જવાબ દે કે ઇસ દેશ કો પિછડા ઓર ગરીબ રખને મે કોંગ્રેસ કી ઇતની સારી સરકારે આઈ ઓર ગઈ, ઉન્હોને કિસ પ્રકાર સે દેશ કો વિકાસ સે વંચિત રખા ઉસકા જવાબ દે. રાહુલ ગાંધીજી કો પહેલે જવાબ દેના હોગા દેશ કો કે કેસે ઉન્હોને તુષ્ટિકરણ કી રાજનીતિ इस देश में पनप दे दी और किस प्रकार से उनके समय में विकास के कार्य लंबे लंबे समय तक आधे अधूरे पड़े रहते थे, कोई विकास होता नहीं था. वास्तव में जिक्र नहीं हुआ लेकिन मुझे लगता है अमेठी रायबरेली जाके कोई देख ले कि विकास की क्या स्थिति है. तो मैं समझता हूँ कि भारतीय जनता पार्टी आज विश्व की सबसे बड़ी पार्टी, आज हमारे 325 से अधिक सांसद, 1300 से अधिक विधायक और देश भर में 18 सरकारें, मुझे लगता है कि आज जो लक्ष्य भाजपा के सामने है वो देश के कोने कोने में पूरे देश में भाजपा का झंडा लहराए, भाजपा के कार्यकर्ता काम करें और गरीब कल्याण के काम में हम सब लगे, ये हमारा लक्ष्य है. अंकित गुप्ता प्लीज. ब्रजेश जी कौन है? अंकित गुप्ता. देखिए, राजनीतिक प्रेस कॉन्फ्रेंस नहीं है आज राष्ट्रीय कार्यकारिणी के बारे में, लेकिन दोनों विषय में कोई दिक्कत नहीं है. गुजरात की जनता ने मन बना लिया है कि वो प्रधानमंत्री श्री मोदी जी और भाजपा की गुजरात की सरकार श्री विजयभाई रूपाणी की सरकार को समर्थन देगी. ऐतिहासिक विजय हिमाचल प्रदेश और गुजरात में भारतीय जनता पार्टी की होने जा रही है, उसके लिए हम सब संकल्पित है. मुझे लगता है हमसे ज़्यादा वहाँ की जनता संकल्पित है कि भाजपा की सरकार को जिताने के लिए. जहाँ तक आपने BHU का कहा, कोई भी ऐसी घटना बहुत चिंताजनक होती है और मुझे पूरा विश्वास है उत्तर प्रदेश की सरकार उसको पूरी तरीके से नियंत्रण में ले आएगी. Well, I don't know whether it has got traction. Maybe you find the traction, but मैं अभी अभी सूरत
भरूच और वडोदरा होके आया हूँ। जो उत्साह वहाँ पे मुझे हमारी सरकार के कार्यों के बारे में दिखा, मुझे उसके हिसाब से तो कोई ट्रैक्शन उस विषय में लगता नहीं है। बाकी मैं समझता हूँ एक अच्छी प्रतिस्पर्धा हो जिसमें जब हम 150 से अधिक सीटें वहाँ पे जीत। तो जी रीते भाजपनी कार्यकारिणी बैठक आजना दिवसे दिल्ली में छे। गुजरातनू भाजप मोवड़ी मंडल दिल्ली में छे અને જે દાવાઓ કરવામાં આવ્યા, રાહુલ ગાંધી પર પ્રહારો કરવામાં આવ્યા છે, વંશવાદથી લઈને ભ્રષ્ટાચાર સુધી કોંગ્રેસની સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે। જે રીતે કોંગ્રેસે આ પહેલા ભાજપ પર પ્રહારો કર્યા હતા તેનો વળતો જવાબ અમિત શાહ અને નવા નિયુક્ત રેલ મંત્રી પિયુષ ગોયલે આપ્યો છે। અને હાલમાં જે રીતે તેઓ કહી રહ્યા હતા વડોદરા ભરૂચની તેમણે મુલાકાત લીધી છે। સેન્સની પ્રક્રિયા જે હાથ ધરાઈ હતી તેમના દાવા પ્રમાણે ગુજરાતમાં 150 પ્લસનો ટાર્ગેટ તેઓ આસાનીથી લઈ શકશે। સામે જે રીતે ગુજરાત ભાજપના નેતાઓ તો દિલ્હી છે, પણ દિલ્હી કોંગ્રેસના નેતા જે રીતે ગુજરાતમાં છે તેના દ્રશ્યો અમે આપના ટીવી સ્ક્રીન પર લાવ્યા છીએ। દ્વારકા ખાતેના પૂજા વિધિના દ્રશ્યો અમે આપની સમક્ષ લાવ્યા છીએ। અને જે રીતે શરૂઆત તેમના કાર્યક્રમની કરી દેવાય છે, અધિકૃત રીતે તેમના રોડ શોની શરૂઆત કરી દેવાય છે। પ્રોફેસર આપણી સાથે છે। પ્રોફેસર, જે રીતે પિયુષ ગોયલે પોતાની વાતો રજૂ કરી છે વંશવાદથી લઈને પોતાના ભ્રષ્ટાચારોને લઈને, કોંગ્રેસ જે છે તે સવાલોના ઘેરામાં તો છે જ। હા, જરૂર એમ કહી શકાય કે નહેરુ ગાંધી ફેમિલીના આ વારસદાર છે, અને વંશવાદ એમ કહી શકાય કે વર્ષોથી ચાલી રહ્યો છે। એની સાથે સાથે અન્ય પક્ષોમાં પણ એ ચાલી રહ્યો છે, એટલે કોઈ એક પક્ષને આપણે માટે દોષ દઈ ન શકીએ। એટલા માટે કે રાહુલ ગાંધી પોતે તો ગુજરાતના ખરેખર પૌત્ર છે। એમના દાદા ફિરોઝ ગાંધી, એમના પિતાશ્રી રાજીવ ગાંધી અને એમના દીકરા રાહુલ ગાંધી। ફિરોઝ ગાંધી ભરૂચના હતા, ગુજરાતી પારસી હતા, એટલે એ રીતે એમ કહી શકાય કે ગુજરાતના પૌત્ર છે। બીજી બાજુ નરેન્દ્રભાઈ તો ગુજરાતના જ છે, આપણે સૌ જાણીએ છીએ, અને તે ભારતના વડાપ્રધાન છે। તો વંશવાદની આપણે જે વાતો કરી રહ્યા છીએ, ખરેખર વર્ષોથી માત્ર નેતાઓમાં વંશવાદ નથી, અન્ય સંસદ સભ્યો તમે જુઓ, ધારાસભ્ય જુઓ, અન્ય જગ્યાઓ માટે પણ તમે જુઓ તો વંશવાદ બહુ મોટા પ્રમાણમાં ફૂલો ફાલ્યો છે। અને એમ કહી શકાય કે ભારતના રાજકારણમાં આજે એમ કહી શકાય કે 124-125 કરોડની આ જનતામાં દુનિયાની શ્રેષ્ઠ લોકશાહી, સૌથી મોટી લોકશાહી હોવા છતાં પણ માત્ર 10,000 લોકો વર્ષોથી ભારતમાં શાસન કરી રહ્યા છે, અને એ પણ મહદઅંશે વંશવાદ પ્રમાણે। બિલકુલ, તો વંશવાદની તો વાત આપણે અહીં કરી છે, પરંતુ જે રીતે આ કાર્યક્રમ છે, કાર્યક્રમને લઈને જ્યાં સુધી વાત કરીએ સુરક્ષાની દ્રષ્ટિએ, પ્રોફેસર, આ કાર્યક્રમ ખૂબ મહત્વપૂર્ણ એટલા માટે છે કેમ કે આ પહેલાં જે રીતે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત હતી, પથ્થર તેમના પર પડ્યા હતા, કાચ તૂટ્યા હતા ગાડીના, થોડી એવી ઈજા તેમના સુરક્ષાકર્મીને પણ થઈ હોવાની વાત સામે આવી હતી। આ વખતે તેમણે બસ એટલે કે એક રથનું આયોજન કર્યું છે જેની અંદરથી તેઓ સંબોધન કરશે, અને ક્યારેક જરૂર પડશે ત્યારે ઉપરથી છત પરથી પણ કદાચ સંબોધન કરવું પડે તે રીતની સુવિધાઓ પણ રાખવામાં આવી છે। સુરક્ષા એ એમ કહી શકાય કે રાષ્ટ્રીય નેતાઓ માટે બહુ મહત્ત્વની બાબત છે। હું વડાપ્રધાન મોરારજીભાઈના અંગત સચિવ તરીકે રહી ચૂકેલો છું, અને સુરક્ષાની બાબતમાં હંમેશા જે કંઈ સૂચનાઓ આપવામાં આવે છે એનું હંમેશા પાલન કરવું જોઈએ। અને જે રીતે ગુજરાતમાં પણ જે રિપોર્ટ્સ આવ્યા, અને રાહુલ ગાંધી એમની સુરક્ષાની જે રીતે બસમાં નીકળવાની જે સલાહ સ્વીકારી છે, ખરેખર સારું છે। ભૂતકાળમાં એવું બન્યું છે કે જ્યારે પણ એ સુરક્ષાની જે કંઈ સૂચનાઓનો ભંગ કરવામાં આવ્યો છે, સ્વીકારવામાં આવી નથી, ત્યારે એનું પરિણામ દેશમાં બહુ ખરાબ આવ્યું છે અને સહન કરવું પડ્યું છે દેશે। ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, અને એમની હત્યા જે રીતે થઈ તે અગાઉ પણ સુરક્ષાના જે લોકો કામગીરી સંભાળે છે એમણે એ અંગેની સૂચના આપેલી। રાહુલ ગાંધી જ્યારે પ્રવાસમાં હતા અત્યારે, ત્યારે એ સૂચના એમ કે થોડા દિવસ પહેલાં ઉત્તર ગુજરાતમાં હતા, તો સુરક્ષાનો જે રીતે એમણે અમલ કર્યો જે ન થઈ શક્યો, પથ્થરો ત્યાં પડ્યા। ભૂતકાળમાં પણ રાજીવ ગાંધી જ્યારે પ્રવાસે હતા, જ્યારે એમની આત્મહત્યા થઈ ત્યારે પણ સુરક્ષાની દ્રષ્ટિએ એમને સૂચના આપવામાં આવેલી। જ્યારે પણ તમે આ પ્રકારના પ્રોટોકોલની જે કંઈ સૂચના હોય છે એને સ્વીકારતા નથી, તો એની કિંમત દેશે અને જે તે નેતાઓએ અને પરિવારોએ બહુ મોટી ચૂકવવી પડે છે। તો રાહુલ ગાંધીએ આજે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બસમાં જ એમનો પ્રવાસ શરૂ કર્યો છે, ખરેખર સારું છે, અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એની સુરક્ષા વિભાગની સૂચનાને ધ્યાનમાં રાખીને જ આગળનો પ્રવાસ પણ એમણે કરવો જોઈએ।
બિલકુલ સતીશ, આપને જે આ દ્રશ્યો અમે ફિલહાલ બતાવી રહ્યા છીએ તે મંદિરની અંદરના દ્રશ્યો અમે એક્સક્લુઝિવલી બતાવી રહ્યા છીએ ઝી 24 કલાક પર. આપને બતાવીશું જે રીતે તેમના તરફથી પૂજા અર્ચના કરવામાં આવી છે, દ્વારકાધીશને તેમના ચરણ કમળને પખાડવામાં આવ્યા છે, તેમના ચરણ કમળની પૂજા કરવામાં આવી છે, તેના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. ચરણ પાદુકા જે છે દ્વારકાધીશની, તેની પૂજા આજના દિવસે કરવામાં આવી છે ભાજપ યુવા અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી. તો જે રીતે તેમના રોડ શોની શરૂઆત થઈ ગઈ છે દ્વારકા ખાતેથી, ફિલહાલ તેઓ ભાટિયા ગામ પહોંચવાની તૈયારીમાં છે. અને જે રીતે અમે પહેલા તમને અહેવાલ બતાવ્યો હતો, ભાટિયા ગામમાં તેઓ પાઘડી પહેરશે, કોંગ્રેસના નેતાઓ તેમને પાઘડી પહેરાવીને સ્વાગત કરશે. સહયોગી નિશિત રાજગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. નિશિત, ખાસ એ જણાવો કે જે રીતે ભાટિયા ગામની જ્યાં સુધી વાત કરીએ પાઘડી પહેરાવીને સ્વાગત કરવાની વાત છે, કઈ રીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર ગામની જો વાત કરીએ, અને ભાટિયા આમ પણ સાંસ્કૃતિક રીતે પોતાનું ખૂબ જ પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે? બિલકુલ યશ, એક અનેરો માહોલ, એક અનેરો ઉત્સાહ ભાટિયામાં જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ભાટિયા એક નાનું ગામ છે, પરંતુ જે આ ચોકમાં આ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, લોકો આતુરતાથી રાહુલ ગાંધીની રાહ જોઈ રહ્યા છે. પાઘડી પહેરીને તેનું સન્માન ચોક્કસથી કરવામાં આવશે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ તમામ વ્યવસ્થા કરાઈ છે. આ બાજુ જો આપ નજર કરશો તો પોલીસનો કાફલો પણ અહીંયા તૈનાત કરી દેવાયો છે. એસપીજી પણ અહીંયા ખડે પગે છે અને ધ્યાન રાખી રહી છે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, સાથોસાથ કોઈ પણ પ્રકારની ટીખળ અહીંયા ના થાય. તો જનતાની વાત કરીએ તો મોટી સંખ્યામાં જનતા પણ અહીંયા આતુરતાથી રાહ જોઈ રહી છે. ખાસ યશ વાત કરીએ તો એક અલગ કેમ્પેન ભાટિયા ખાતે જોવા મળ્યું. ભાટિયામાં એક કેમ્પેન કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. લિફલેટ્સ એટલે કે લેટર્સ આપીને, એક લિફલેટ આપીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે. બે પ્રકારના લિફલેટ આપવામાં આવ્યા છે અને સાથોસાથ બંને એકમાં ખેડૂત લક્ષી વચનો આપવામાં આવ્યા છે, એકમાં યુવા રોજગારી લક્ષી વચન આપવામાં આવ્યા છે. એટલે કોંગ્રેસ જે પ્રકારનો રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર પ્રવાસ શરૂ થયો છે, લડી લેવાના મૂડમાં છે, રોડ શો શરૂ થઈ ચૂક્યો છે, અનેક જગ્યાએ ઊભા રહેવાના છે, તેમનું સ્વાગત કરવામાં આવવાનું છે. એટલે એક તરફ જોઈએ તો જે ભાજપ અત્યાર સુધી પ્રયત્ન કરતું હતું, અથવા તો વડાપ્રધાન મોદીની મુલાકાત, પછી એ બુલેટ ટ્રેનનો શિન્ઝો આબે જાપાનના પ્રધાનમંત્રીનો, એ જે અસર થઈ છે એનાથી વધુ અસર કરવા માટે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે અને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. જી યશ. નિશ્ચિત, જે રીતે આજના દિવસમાં હાર્દિક પટેલે ટ્વીટ કરીને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું છે, ખાસ જો વાત કરીએ અહીંયા જે રીતે યુવાઓને આકર્ષવાની વાત કરવામાં આવી છે, ખેડૂતોને આકર્ષવાની વાત જે લેફ્લેટ્સમાં કરવામાં આવી છે તેને, અને જો હાર્દિક પટેલના ટ્વીટને સાપેક્ષમાં રાખીને જો આપણે વાત કરીએ તો શું એવું માની શકાય કે ગુજરાતમાં રાજનીતિનો નવો દોર શરૂ થવાની તૈયારીમાં છે, જે રીતે કોંગ્રેસ પૂરતા પ્રયાસ કરી રહ્યું છે, સાથે હાર્દિક પણ પોતાની વાતો અહીંયા અલગ રીતે કરી રહ્યો હોય ત્યારે? બિલકુલ યશ, જે પ્રકારના પ્રયત્નો કોંગ્રેસ તરફથી થઈ રહ્યા છે, લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. જે પ્રકારની માનસિકતા અથવા તો જે પ્રકારની લોકોની જે ધારણા છે કે ભાજપ કે કોંગ્રેસ, મતદારો હંમેશા યશ એ વાતનું ધ્યાન રાખતા હોય છે કે જે પક્ષ વિકાસ કરે છે એ પક્ષને તેઓ મત આપે, પરંતુ કોંગ્રેસનો આ વખતે જે વિચાર શક્તિ છે અથવા તો જે વિચારધારાઓ છે તેને આગળ રાખવા માટે, ખાસ યુવા વર્ગને આગળ કરવા માટે પ્રયત્ન કર્યો છે. અમુક લોકો આપણી સાથે જોડાયા છે, એમને આપણે પૂછીએ, રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે, શું આશા છે તમને, શું તમારી ઈચ્છાઓ છે, શું તમારી માંગ છે? માંગ તો અમારી સર એવી જ છે કે માની લ્યો કે અત્યારે મોંઘવારી વધી ગઈ છે, તો મોંઘવારીને કંઈક તો કંટ્રોલ હોવું જોઈએ ને. મોંઘવારી કંટ્રોલ કરે તો કોંગ્રેસ સરકાર, અમારે એવું જ ઈચ્છા છે કે મોંઘવારી કંટ્રોલ કરે. અચ્છા, હા, તમારું કાકા કઈ કેવું છે? ખેતીવાડીનું ઉત્પાદન આવે ને ભાવ ઘટી જાય. પણ ભાજપે તો હમણાં મગફળીના ટેકાના ભાવે 900 રૂપિયાની ખરીદીની વાત કરી, તો એનાથી સંતુષ્ટ નથી આપ? ના, એ વારો જ નથી આવતો અમારો. અચ્છા, એટલે જે રીતે યશ લોકોનું કહેવું છે, ખેડૂતના ઘણા બધા મુદ્દાઓ છે, સાથોસાથ વિદ્યાર્થીઓ જે યુવા છે એના ઘણા બધા મુદ્દાઓ છે. પહેલા પણ ઘણા સમયથી વાત થતી આવી છે કે યુવા નેતા છે રાહુલ ગાંધી, ખેડૂતોના હિતમાં હંમેશા વાત કરે છે રાહુલ ગાંધી, પરંતુ એ સમય બતાવશે કે સૌરાષ્ટ્રનો આ પ્રવાસ છે એની આગામી સમયમાં શું અસર થાય છે. શું ખેડૂતો રાહુલ ગાંધીની વાતોમાં વિશ્વાસ કરે છે? શું યુવા વર્ગ રોજગારીની વાતોમાં વિશ્વાસ કરીને કોંગ્રેસને મત આપે છે? એ સમય બતાવશે. બિલકુલ, ભાટિયામાં કોઈ લોક સંબોધનની તૈયારી ખરી રાહુલ ગાંધી તરફથી, કે માત્ર તેમનું સન્માન કરાશે અને ગામ લોકોનો એક એક વખત ચહેરો જોઈ અને રાહુલ ગાંધી પોતાનો કાર્યક્રમ આગળ વધારશે? આપ સૌનું સ્વાગત કરું છું.
બિલકુલ યશ, અહીંયા જે પ્રકારનો કાર્યક્રમ છે, જે પ્રકારનું શેડ્યુલ આપવામાં આવ્યું છે, તે પ્રકારે એક વાત અહીંયા નક્કી કરવામાં આવી છે કે રાહુલ ગાંધી પોતાની જે હાઈટેક બસ છે તે અહીંયા ઉભા રાખવાના છે. આપણે આ જગ્યા દેખાડીએ તો આ જગ્યા જે છે પોલીસ સ્ટેશનની બાજુમાં પોતાની બસ ઊભી રાખશે અને ત્યાંથી એ બસ મારફતે જ તે સંબોધન કરવાના છે. પરંતુ સંબોધનનો જે સમય મર્યાદા છે ખૂબ ઓછી રાખવામાં આવી છે, કારણ કે કાર્યક્રમ ઘણા બધા છે અને કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આગળ પણ જામનગર સુધી પહોંચવાનું છે, એટલે તેને ધ્યાનમાં રાખીને ખૂબ ઓછો સમય આપશે. પરંતુ જેટલો સમય આપવાના છે તેટલા સમયમાં અહીંયા જે હાજર જનતા છે, જે સામાન્ય જનતા છે, કોંગ્રેસના જે કાર્યકરો એકત્રિત થયા છે, તેને પોતાની વાતોમાં વિશ્વાસમાં લેવા માટે, તેને વાયદો જે છે એ હકીકતમાં કોંગ્રેસ પૂરો કરશે તેવો વિશ્વાસ અપાવવા માટે પ્રયત્ન કરશે. એટલે રાહુલ ગાંધી જે બસથી આવવાના છે, એટલે અહીંયા નીચે નથી ઉતરવાના, કોઈ પોડિયમ કે સ્ટેજની તૈયારી નથી, પરંતુ જે હાઈટેક બસ છે, સુરક્ષાથી જે સજ્જ બસ છે, તેની મારફતે જ તે લોકોને સંબોધન કરવાના છે. યશ, બિલકુલ, અને જે રીતે રાહુલ ગાંધી ત્યાં ઉપસ્થિત થવાના છે, લોકોમાં ઉત્સાહ છે, અને જે સંબોધન જે છે તે ખાસ યુવાઓ અને ખેડૂતોને જ ટાર્ગેટ કરીને કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે ફિલહાલ. બિલકુલ, એક સૌથી મોટો મુદ્દો દેશમાં ઘણા સમયથી અને ખાસ ગુજરાતની વાત કરીએ તો યશ, ખેડૂત અને રોજગારીનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. ભાજપ વાયદા કરી ચૂક્યું છે, પરંતુ ખરા અર્થે તેની ઉપર પરિપૂર્ણ થયું છે અથવા તો એ નથી થયું એવી પણ વિવાદ અને એવા ચર્ચાઓ અને આક્ષેપો થતા રહ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધીની છટાની વાત કરીએ, એમની જે શૈલી છે એની વાત કરીએ તો હંમેશા તેમનો ઇશારો અને તેમનું ધ્યાન કેન્દ્રિત હંમેશા ખેડૂત અને યુવા વર્ગ પર રહ્યું છે. રાહુલ ગાંધી સેલ્ફ એને યુવા નેતા કહેવામાં આવ્યા છે, એટલે શક્ય છે કે, અને ખાસ વાત કરીએ તો અહીંની સ્થાનિકમાં પણ ખેડૂતોનો પ્રશ્ન છે ખૂબ મોટો છે. ખેડૂતની જનતા અહીંયા વધારે છે, કિસાન અહીંયા વધારે વસી રહ્યા છે ભાટિયામાં, એટલા માટે ખેડૂતનો એક મુખ્ય મુદ્દો ભાટિયાના ભાષણમાં રહેશે. સાથોસાથ યુવા રોજગારી, મેં જેમ જણાવ્યું કે કેમ્પેન ચાલી રહ્યું છે કેન્દ્ર તરફથી, એટલે કે દિલ્હી લખનૌથી કેમ્પેન ચાલી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને અહીંયા બે મુદ્દા ઉપર ખાસ કેન્દ્રિત રાહુલ ગાંધી કરશે. એક છે એ યુવા રોજગારી છે, અને બીજું છે કે ખેડૂતોને મળતા પોષણક્ષમ ભાવ હોય કે પછી પાક વીમો હોય, ઘણા બધા ખેડૂતને લગતા જે મુદ્દાઓ છે તમામ મુદ્દાને આજે રાહુલ ગાંધી અહીંયા સંબોધન કરશે. પરંતુ બીજી વાત એ કરીએ, જે રોડ શો છે અથવા તો જે આખી ટાઈમલાઈન રાહુલ ગાંધીના પ્રવાસની તૈયાર કરાઈ છે, યશ, તેને જોતા લાગી રહ્યું છે કે જેટલો સમય અહીંયા નિર્ધારિત થયો છે તેનાથી થોડા લેટ પહોંચે તેવી શક્યતા છે અહીંયા. અને જો લેટ રાહુલ ગાંધી પહોંચે છે તો પોતાના સંબોધન. બિલકુલ નિશિત, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે આજના દિવસનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ સમગ્ર કાર્યક્રમ પર અને ભાટિયામાં હવે કયા પ્રકારે આગળ કાર્યક્રમ વધે છે તેના પર અમારી નજર બનેલી છે. સમય તેવો છે એક નાનકડા વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાહુલ નીકળી ચૂક્યા છે રણસંગ્રામમાં. તો રાહુલ ગાંધીએ જે રીતે હવે થોડી જ ક્ષણોમાં ભાટિયા ગામ પહોંચવાનું છે, તેમનો ચૂંટણી રથ જે છે તે દ્વારકાથી નીકળી ચૂક્યો છે અને થોડી જ વારમાં તેઓ ભાટિયા ગામ પહોંચશે. થોડી જ ક્ષણોમાં તેઓ ભાટિયા ગામ પહોંચશે જ્યાં તેમનું પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવશે
દ્વારકાના દર્શન તેમણે કરી લીધા છે, ભગવાનની ચરણ પાદુકાઓના તેમણે પૂજા વિધિ કરી લીધી છે. ત્યારબાદ આ પાઘડી આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, કે જે ભાટિયા ગામની પાઘડી છે, જાણીતી પાઘડી છે, જેની તેમને પહેરાવવામાં આવશે, તેમનું સ્વાગત કરાશે. ભાટિયા ગામની તેઓ મુલાકાત લેશે, તેમના સ્વાગત માટે ખેડૂતોની તૈયારીઓ સંપૂર્ણપણે જોવા મળી છે. રાહુલ ગાંધી જે બળદ ગાડામાં બેસવાના છે તેને પણ શણગારી દેવાયું છે. રાહુલ ગાંધી અહીં ખાટલા પર બેસીને જનસભાને પણ સંબોધવાના છે, તો તે સમગ્ર કાર્યક્રમો. પરંતુ તે પહેલા ભાટિયા ગામ રાહુલ ગાંધી પહોંચવાના છે. થોડી જ ક્ષણોમાં રાહુલ ગાંધી પહોંચી જશે, જ્યાં ગામ લોકો, કોંગ્રેસના આગેવાનો તેમને પાઘડી પહેરાવીને તેમનું સ્વાગત કરશે. તો તેમની જે હાઈટેક બસ છે તે બસ માંથી તેઓ સંબોધન પણ કરે, નાનું અને ટૂંકું સંબોધન કરશે. ભાટિયા ગામવાસીઓને પણ આ સંબોધનની પણ શક્યતાઓ ફિલહાલ સેવવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આજના દિવસે દ્વારકા ખાતેથી ભગવાનના આશીર્વાદ લઈને અધિકૃત રીતે તેમણે પોતાની આ ચૂંટણી યાત્રાની શરૂઆત કરી દીધી છે. અમારા ગામની અંદર રાહુલભાઈ આવે છે, આટલા મીટિંગ રાખી છે, આ ગાડામાં બેસાડીને અમારે આપણે જોયું તે મુજબ કે આજ ગાડામાં બેસીને રાહુલ ગાંધી જે ખાટલા પરિષદ યોજવાના છે, ગામના ખેડૂતો સાથે પ્રશ્નો વિશે, પ્રશ્નો કેટલાક તેમના હશે તે પ્રશ્નો વિશે ચર્ચા કરશે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે મિતેશ ગોહિલ, જી મીડિયા. તો ખાટલા પરિષદ અને એ સિવાય જે આ ગાડું બળદ ગાડા તૈયાર કરી દેવાયા છે, આ ગાડામાં બેસીને રાહુલ ગાંધી જશે, તે ગામની મુલાકાત લેશે. આપ જોઈ શકો છો આ બળદ ગાડાને શણગારી દેવાયું છે. પારંપરિક રીતે જે રીતે બળદને શણગારવામાં આવે છે, કપડાં શિંગડાઓને પણ શણગારવામાં આવે છે, બારીક જે ડિટેલ્સ છે એ આપ જોઈ શકો છો આપના કેમેરા પર, આપના ટીવી સ્ક્રીન પર અમારા કેમેરા મારફતે. અને જે રીતે રણસંગ્રામમાં રાહુલ પહોંચી ચૂક્યા છે, તો બળદ ગાડામાં બેસવાના છે તેઓ. માત્ર જે સિક્યુરિટી રીઝન્સથી તેઓ બસમાં તો આવે છે, પરંતુ ગામમાં પહોંચીને આ બળદ ગાડું આપ જોઈ શકો છો, જેને ગામમાં ફેરવવામાં આવ્યું હતું, તેને શણગારી દેવાયું છે. અને આ ગાડામાં ભલે થોડી ક્ષણો માટે પણ રાહુલ ગાંધી અહીંયા બળદ ગાડામાં બેસશે, અને આ જે જૂની, વર્ષો જૂની જે પરંપરા છે તેને એક રીતે સાક્ષી બનશે, તે રીતની શક્યતાઓ ફિલહાલ અત્યારે સેવવામાં આવી રહી છે. ભાટિયા ગામ પહોંચવાની તૈયારીમાં રાહુલ ગાંધી, અને બસ થોડી જ ક્ષણોમાં તેઓ ત્યાં પહોંચી જશે. ભાટિયા ગામ ખાતે એક નાનકડું સંબોધન છે, બળદ ગાડામાં તેઓ બેસવાના છે રાહુલ ગાંધી. અને જે રીતે શણગાર સજાવાયા છે આ બળદ ગાડાને, તેને આપ જોઈ શકો છો. પ્રોફેસર રજનીકાંત દેસાઈ આપણી સાથે છે, પ્રોફેસરની સાથે વાત કરીશું. પ્રોફેસર, દરેક અલગ અલગ એંગલ જો આપણે જોઈએ આ ચૂંટણી યાત્રાના, પાઘડી પહેરે અને લોકોનું જે સ્વાગત છે તે સ્વીકારવાની વાત હોય, હાઈટેક બસની વાત હોય, કે પછી આ જે રીતે બળદ ગાડામાં બેસવાની વાત હોય, ભલે એક અલગ અલગ એંગલ અહીં ચૂંટણી લક્ષી આપવામાં આવ્યા છે, પરંતુ દરેક બારીક ડિટેલ્સ આ વખતે કોંગ્રેસે ધ્યાને રાખી છે તે જરૂરથી કહેવું પડશે. હા, જરૂર. એટલા માટે કે 22 વર્ષ પછી કોંગ્રેસને એવી તક મળે છે ગુજરાતમાં સરકાર રચવાની. પરંતુ આ જે બાબતો જે કંઈ બની રહ્યું છે હું એને જુદી રીતે જોઈ રહ્યો છું. ભાજપ એમ કહે છે કે 150થી વધુ બેઠકો પ્રાપ્ત કરીશું, કોંગ્રેસ એમ કહે છે 110થી વધુ બેઠકો પ્રાપ્ત કરીશું. કુલ્લે આંકડો જો છે તો આપણી પાસે તો 182 બેઠકો જ છે. ખરેખર આવનારી ચૂંટણીમાં તીવ્ર સંઘર્ષ હું જોઈ રહ્યો છું, અને એટલે સુધી કે ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતી ન મળે એવી શક્યતા પણ હું જોઈ રહ્યો છું. એની સાથે સાથે અન્ય પક્ષો જે ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે એ પક્ષો પણ કેટલીક બેઠકો પ્રાપ્ત કરી શકે છે, અને એવી બેઠકો જે એમ કહી શકાય કે કિંગ મેકરનો રોલ એ ભજવી શકે છે. બીજી બાજુ આપણે એમ કહીએ કે હાર્દિકે જે રીતે ટ્વીટ કર્યું છે આજે, અને રાહુલને જય શ્રી કૃષ્ણ જે અમને કહ્યા છે, એના પણ હું બહુ મોટા એ જોઈ રહ્યો છું કે એની પાછળ પણ બહુ વ્યવસ્થિત ગણતરી હું જોઈ રહ્યો છું. એટલા માટે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને જે કંઈ સફળતા મળી એ પાટીદાર આંદોલનને પરિણામે પાટીદારોએ જે રીતે પોતે તો મત આપ્યા, એની સાથે સાથે અન્ય વર્ગોએ પણ કોંગ્રેસને મત આપ્યા. પણ એની સાથે સાથે હું એ પણ જોઈ રહ્યો છું કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જો પાટીદાર આ નેતાઓ, પાસના નેતાઓ કોંગ્રેસને સમર્થ આપવાની શક્યતા આપણે જોઈ રહ્યા છે હાર્દિકના ટ્વીટ પછી. પણ એનાથી એવું હું જોઈ રહ્યો છું કે પાટીદારોના મત 3 ભાગમાં વહેંચવાની શક્યતા હું જોઈ રહ્યો છું. એક એવો વર્ગ છે કે અગાઉ મહદર્શ એમ કહી શકાય કે 80% મત ભાજપને આપતા હતા, એમાં બહુ મોટો હું એમ ભાગલા હું જોઈ રહ્યો છું, અને એમાંથી 15-20% ભાજપને મળી શકે છે. કોંગ્રેસને લગભગ
જે મતદાનના પાટીદારોના 50% મળી શકે છે અને 30% મત હું અન્ય લોકોને મળવાની હું શક્યતા જોઈ રહ્યો છું. એટલા માટે કે પાટીદારો બધા જેમ એમ કહી શકાય કે ભાજપને નથી ઈચ્છતા, એ જ પાટીદારો કોંગ્રેસને પણ નથી ઈચ્છતા. સંજોગ એવા ઊભા થયા છે કે એને કારણે પાટીદાર જે કેમ કહી શકાય કે ગુજરાતમાં શક્તિશાળી વોટ બેંક છે, આર્થિક રીતે સમૃદ્ધ છે, 2 વર્ષમાં આંદોલનમાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, એ વર્ગ જે છે એના મતદાન જે કંઈ થશે હું જોઈ રહ્યો છું કે 3 ભાગમાં વહેંચાશે. એટલે ગુજરાતના જે ચૂંટણીનું પરિણામ છે એ આશ્ચર્યજનક આવી શકે છે. બિલકુલ. જ્યાં સુધી વાત છે આપણે હંજડાપર ગામની વાત કરીએ, આજે દ્રશ્યો આપ જોઈ શકો છો તે ખાટ પરિષદ આજના દિવસે આયોજિત કરાય છે. ખાટલા પરિષદ તેના દ્રશ્યો છે. ખાટલા પરિષદની જ્યાં સુધી વાત કરીએ તેની સફળતા પર એક ક્વેશ્ચન માર્ક યુપીની જે ઇલેક્શન હતી ત્યારબાદ લાગી ગયેલું હતું કે ખાટલા પરિષદમાં લોકો ખાટલા ઘરે પણ લઈ ગયા હોય તે રીતના પણ દ્રશ્યો આપણી સામે આવ્યા હતા. જ્યાં સુધી વાત છે ગુજરાતમાં ખાટલા પરિષદ કરવાની, જૂની ફોર્મ્યુલા શું અહીં લાગુ પડશે, સફળ થશે? ગુજરાતમાં વર્ષોથી ખાટલા પરિષદ કરવામાં આવી રહી છે ચૂંટણીઓના સમયમાં, અને ખાટલા પરિષદ એટલું બધું મહત્ત્વનું યોગદાન આપે છે ચૂંટણીમાં કે આખું એમ કહી શકાય કે વાતાવરણ બદલાઈ જાય છે. અત્યારે પણ તમે જો તો પાસના આગેવાનો છે એ જાહેરસભાઓ ઓછી કરી રહ્યા છે અને ખાટલા પરિષદ વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. ભાજપ પોતે પણ ખાટલા પરિષદ ભૂતકાળમાં ઘણી કરી છે એમણે ચૂંટણીઓ દરમિયાન. કોંગ્રેસ એ પ્રમાણે હવે આગળ વધી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં તો શું છે કે આયોજન વ્યવસ્થિત કરવામાં નહોતું આવ્યું, એવું આયોજન કરવામાં આવ્યું કે ખાટલા પરિષદ પત્યા પછી લોકો ખાટલા લઈને ઘરે ગયા, લોકોને પણ એનો લાભ મળ્યો છે ભલે મતદાન ન થયું હોય કોંગ્રેસની તરફેણમાં. બિલકુલ. એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે આપણી સામે આવી રહ્યા છે સુરતથી. સુરતના કરોડોની સંપત્તિના માલિકની દીક્ષાના મામલામાં હવે પતિ સુમિત રાઠોડ બાદ તેના પત્ની અનામિકા રાઠોડે પણ દીક્ષા લઈ લીધી છે. બાળકીના ગાર્ડિયનશીપની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. અનામિકા રાઠોડે પણ દીક્ષા હવે લઈ લીધી છે. ત્યારે હવે અનામિકા રાઠોડ અંકાર શ્રીજી તરીકે ઓળખવામાં આવશે. ગત શનિવારે અનામિકાના પતિ સુમિત રાઠોડે પણ દીક્ષા લીધી હતી. બંને પતિ પત્ની એક સાથે દીક્ષા લેવાના હતા, પરંતુ બાળકીના ગાર્ડિયનશીપને લઈને જે સવાલ અને વિવાદ ઉભો થયો હતો તો માત્ર સુમિતે જ દીક્ષા લીધી હતી. હવે અનામિકાના માતા પિતા બાળકીના ગાર્ડિયન બનતા અંતે અનામિકા રાઠોડે પણ દીક્ષા લઈ લીધી છે. કરોડોની સંપત્તિના તેઓ માલિક હતા. 4 વર્ષની માત્ર બાળકી હતી તે ત્યજીને તેમણે દીક્ષા લીધી છે. વધુ વાતચીત કરવા સુરત સંવાદદાતા તેજસ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેજસ ખાસે જણાવો, જે રીતે માતાની દીક્ષા બાકી હતી, પિતાએ તો દીક્ષા લઈ લીધી હતી, હવે માતાની પણ દીક્ષા પૂર્ણ થઈ છે. જી, 23 તારીખે જયારે અનામિકા અને સુમિત બંને દીક્ષા લેવાના હતા તે પહેલા વિવાદ સર્જાયો હતો, અને વિવાદ બાળકીની દેખરેખ રાખવાનો હતો, બાળકીની સાર સંભાળ રાખવાનો હતો, અને આ મુદ્દે કોર્ટ સુધી વાત પહોંચી હતી, માનવ અધિકાર સુધી વાત પહોંચી હતી, અને તેને પગલે જે સુરત પોલીસ કમિશનર છે તેમણે મધ્યસ્થી કરી હતી. સુરત પોલીસ કમિશનરે 12 વિભાગ અધિકારીઓની સાથે રાખીને જે જૈન પદાધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરી હતી, બેઠક કરી હતી, જેમાં એવું નક્કી કરાયું હતું કે જ્યાં સુધી બાળકીના ગાર્ડિયનનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી અનામિકાએ દીક્ષા લેવી નહીં. 2 દિવસ છેલ્લા 2 દિવસની અંદર સમગ્ર જે કામગીરી છે તે આટોપવામાં આવી છે. જે બાળકી છે 2.5 વર્ષની અનામિકા અને સુમિતની, આ બાળકીની જવાબદારી અનામિકાના માતા પિતાએ તેના પરિવારે લીધી છે. તેની જેની સાર સંભાળ તે જ્યાં સુધી મોટી થાય ત્યાં સુધી તેનો તમામ ખર્ચ, તમામ જવાબદારી અનામિકાના માતા પિતાએ લીધી છે. સાથે જ સુમિતના માતા પિતાએ પણ એ તૈયારી દર્શાવી છે કે અમે પણ આ બાળકીની સાર સંભાળ રાખીશું. આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સવારે લગભગ 8:30 ના અરસામાં અનામિકાએ પણ દીક્ષા લઈ લીધી છે, અને અનામિકાને નવું નામ પણ આપવામાં આવ્યું છે. એટલે કહી શકાય છે કે જે છેલ્લા 2-3 દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો કે અનામિકા દીક્ષા લેશે કે નહીં, ક્યારે લેશે, તે વિવાદ અત્યારે પૂર્ણ થઈ ગયો છે અને અનામિકાએ પણ સંપૂર્ણ વિધિવત રીતે દીક્ષા લઈ લીધી છે. ખાસ કરીને જે બાળકી છે તેને ગાર્ડિયનનો જે પ્રશ્ન હતો તે અહીં ઉકેલાઈ ગયો છે. એટલે કહી શકાય છે કે જે આખો એક વિવાદ ઉભો થયો હતો એ વિવાદ પર હવે પૂર્ણ વિરામ લાગ્યું છે. જી બિલકુલ. આ દંપતિ જે છે તે હાઈ પ્રોફાઇલ હતું, ખાસ 101 કરોડ રૂપિયાની સંપત્તિ, માત્ર 4 વર્ષની બાળકી જેને ત્યજીને તેમણે દીક્ષા લીધી. જી જરૂરી હાઈ પ્રોફાઇલ, અને હું કહી શકાય કે એક સારા ઘરણામાંથી આવતું પરિવાર હતું. સુમિત 100 કરોડથી વધુની સંપત્તિનો માલિક હતો, તો બીજી તરફ અનામિકાના માતા પિતા પણ સુખી સંપન્ન પરિવારના હતા. અનામિકા પોતે પણ એક એન્જિનિયર, પોતે એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો, એટલે સુખી સંપન્ન પરિવારના હતા. પરંતુ છેલ્લા 2 વર્ષથી તેઓ જે રીતે દર ચાતુર્માસમાં
દરેક સંઘમાં જતા હતા અને જ્યાં જ્યાં પણ સ્વામી રામલાલને નિશ્રાથી ત્યાં આગળ જતા હતા ત્યાં તેમણે સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું હતું. જો કે આ જે પ્રક્રિયા છે તે એક વર્ષ પછી થવાની હતી, પરંતુ તેમની તીવ્ર ઈચ્છા હતી કે તેઓ જલ્દીથી દીક્ષા લે અને તે જ પ્રમાણે દીક્ષા લેવામાં આવી. મહત્વની વાત એ છે, હું કહેવા માંગીશ કે 23 તારીખે જ્યારે અનામિકાએ દીક્ષા નહોતી લીધી અને માધવ સુમિતે દીક્ષા લીધી હતી, પરંતુ તે દિવસે અનામિકાએ પણ પોતાનો પરિવાર છોડી દીધો હતો. તે જે ગુરુકુલ હતું તેમાં રહી રહી હતી અને આજે તેનો તપસ્યાનો ત્રીજો દિવસ છે. આજે તપસ્યાના ત્રીજા દિવસે તેને દીક્ષા લીધી છે, એટલે એક જૈન સમાજની અંદર જે સમાજ છે તેની અંદર ખૂબ આદરભાવથી જોવામાં આવતું હોય છે. કારણ કે અનામિકાએ દીક્ષા લેવાની જે એની તીવ્ર ઈચ્છા હતી, પરંતુ કાયદાકીય અડચણોના કારણે તે દીક્ષા લઈ શકી નહોતી, પરંતુ જે દિવસે તેના પતિએ સુમિતે દીક્ષા લીધી તે દિવસે તેને પોતાના પરિવારને છોડ્યો હતો, પોતાની બાળકીને છોડી હતી અને ગુરુકુલમાં રહેવા જતી રહી હતી. એટલે જૈન સમાજમાં આના ખૂબ જ સારી રીતે જોવામાં આવતું હોય છે જ્યારે કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરતું હોય છે ત્યારે. જી બિલકુલ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. વધુ એક મહત્વના સમાચાર, સુરત થી જ સામે આવી રહ્યા છે. સુરતમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશને પોતાની પડતર માગણીને લઈને આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. સુરત મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ કાળી પટ્ટી બાંધીને રેલી કાઢી હતી અને વિરોધ કર્યો છે. તબીબી શિક્ષકોના પ્રશ્નોના ન્યાયિક ઉકેલ નહીં આવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. ફરી એકવાર આપને જણાવીએ, સુરતમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશને પોતાની પડતર માગણીને લઈને આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. પાછલા દિવસોમાં ઘણી વખત આપણે જોયું છે કે ડોક્ટર્સ હડતાળ પર ગયા હોય, હવે તો મેડિકલ ટીચર્સ એસોસિએશનના લોકો હડતાળ પર જઈ રહ્યા છે. આંદોલનનું શસ્ત્ર તેમણે ઉગામ્યું છે. પડતર માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન અને હડતાળની આ વાત તેમણે કરી છે. કોલેજના તબીબી શિક્ષકો કાળી પટ્ટી બાંધીને રેલી સ્વરૂપે કોલેજ પહોંચ્યા હતા. આ સુરત મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકો છે કે જેમણે કાળી પટ્ટી બાંધીને રેલી કાઢીને વિરોધ કર્યો હતો. તબીબી શિક્ષકોના પ્રશ્નોનું ન્યાયિક હલ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તેમણે આપી છે. ફરી એકવાર વાત કરીશું રાહુલના ચૂંટણી પ્રવાસની. વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી ટાણે હાલ રાજકીય ગતિવિધિઓ ટોચ પર છે ત્યારે રાજકીય નેતાઓએ હવે ચૂંટણી પ્રચાર તેજ કર્યા છે. એક તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓ આજે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ભાગ લેવા માટે દિલ્હી દરબાર છે, તો આગામી ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા ત્યાં કરવામાં આવશે, રણનીતિ ઘડવામાં આવશે. આ તરફ દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા આજે જન વિકલ્પ યાત્રાના ભાગરૂપે સોમનાથના દર્શને છે. શામળાજી બાદ શંકરસિંહ વાઘેલા આજે સોમનાથ મહાદેવને મંદિરે શીશ ઝુકાવવા પહોંચી ગયા છે. તો આ તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના બીજા તબક્કામાં આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કરી અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. ત્રણ દ્રશ્યો, ત્રણ અલગ અલગ રાજનીતિ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. ગુજરાત ભાજપના નેતા દિલ્હી છે. દિલ્હીમાં ગુજરાતની રણનીતિ ભાજપની શું હશે તેની ચર્ચા કરવા માટે કાર્યકારિણી બોલાવાઈ છે, રાષ્ટ્રીય કાર્યકારિણી છે. અને બીજી તરફ ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કરાયું, જેના દ્રશ્યો આ પહેલી તસવીરમાં જોઈ શકો છો. બીજી તસવીર જે છે તે ખાસ અત્યારે આપણને જોવા મળી રહી છે રાહુલ ગાંધીની. રાહુલ ગાંધી દિલ્હી કોંગ્રેસના નેતા, પરંતુ તે આવ્યા છે ગુજરાત ખાતે અને શંકરસિંહ વાઘેલા સોમનાથ પહોંચ્યાના દ્રશ્યો પણ આપને જોવા મળ્યા હતા. આ જે દ્રશ્યો ફિલહાલ આપ જોઈ રહ્યા છો તે ઝી 24 કલાક એક્સક્લુઝિવ દ્રશ્યો છે. મંદિરની અંદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. દ્વારકા મંદિર ખાતે જે રીતે રાહુલ ગાંધીએ પૂજા વિધિ કરી હતી, જો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તિલક તેમને લગાવાયું હતું અને શું પૂજા વિધિ તેમણે કરી, જે રીતે ભગવાનની ચરણ પાદુકાને તેમણે પાણી ચઢાવ્યું હતું, પૂજા વિધિ કરી હતી, તો તે દ્રશ્યો આપ ફિલહાલ જોઈ રહ્યા છો. એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાકની સ્ક્રીન પર આપની સામે. તેમને સમજાવવામાં આવ્યા દરેક ધાર્મિક મહાત્મ્ય શું પૂજા કરે છે, તેનાથી શું ફળ મળે છે, તે સમગ્ર વાત તેમને સમજાવવામાં આવી અને ત્યારબાદ તેમને આ સમગ્ર પૂજા વિધિ સંપન્ન કરી હતી. દ્રશ્યો અત્યારે ફિલહાલ દ્વારકા
જગત મંદિરની અંદરના કે જ્યાં આજના દિવસે સમગ્ર પૂજા વિધિ કરાઈ હતી. રાહુલ ગાંધી કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને ગુજરાતમાં જ્યારે ખૂબ મોટો પ્રયાસ આ વખતે કોંગ્રેસનો છે, ખૂબ મોટી તક કોંગ્રેસ પાસે છે. જો તેઓ કંઈક કરી બતાવી શકવા સક્ષમ હોય તો આ તક ખૂબ મહત્વની. તો આ હવે બીજા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જે ભાટિયા ગામમાં તેઓ જવાના છે ત્યાંના દ્રશ્યો છે. આ ભાટિયા ગામ કે જ્યાં આજના દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચવાના છે અને ભાટિયા ગામમાં તેઓ નાનકડું એવું સંબોધન પણ પોતાની બસ વડે કરશે. આ ગામ કે જે આજના દિવસે રાહુલ ગાંધીની હાજરીનું સાક્ષી બનવાનું છે. અને આ છે એ પાઘડીઓ, આ પાઘડી પહેરાવીને ગામ લોકો, ગામના કોંગ્રેસ અગ્રણીઓ રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. તો આ પાઘડી જે છે, ભારાડી પાઘડી કહેવામાં આવે છે આ પાઘડીને, જે પહેરાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર પ્રવાસ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર જગ્યાએ રાહુલજીનું સ્વાગત કરવામાં આવવાનું છે. ત્યારે અમે હાલ ભાટિયા છીએ, આપણી સાથે કોંગ્રેસના અમુક આગેવાન જોડાયા છે અને એમની પાસે જાણીએ કે કેવા પ્રકારનું સ્વાગત તેઓ કરવાના છે અને કેવી રીતના સ્વાગત કરવાના છે. પાઘડી એટલે અમારી બારાડી અને સૌરાષ્ટ્રની આન બાન અને શાન છે. પાઘડી અમારું સન્માન છે. પાઘડી પહેરી હોય એટલે અમારા બારાડી સૌરાષ્ટ્રના અને કાઠિયાવાડના માણસનો જે જુમો અને જોશ વધી જાય છે અને ક્યારેય પાઘડી કોઈને નમતી નથી. પહેરેલી પાઘડી હોય ત્યારે કોઈ પણ ગેટમાં પ્રવેશ કરે તો પાઘડી પોતે આમ આડો હાથ રાખી અને પાઘડી અંદર પ્રવેશ કરે છે. પાઘડી કોઈને નમતી નથી. આ અમારું નિશાન છે સૌરાષ્ટ્રવાળાનું. આપની શું આશા છે રાહુલજી પાસે? આ પાઘડી એ છે કે ગુજરાતમાં ગમે બહાર જાય કે વિદેશની અંદર જાય તો એને ખ્યાલ આવી જાય કે આ બારાડીની પાઘડી છે. એ ઉપરથી આખા અંદાજ આવી જાય છે. તો કોંગ્રેસના આગેવાને જણાવ્યું કે બારાડી પાઘડી પહેરાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરવાના છે, સન્માન કરવાના છે. કેમેરામેન ઉદય પવાર સાથે નિશિત રાજ્યગુરુ, Zee24 કલાક, દ્વારકા, ભાટિયા. તો આ હતી એ બારાડી પાઘડી અને આ છે એ ગાડું, બળદ ગાડું કે જેની અંદર બેસીને રાહુલ ગાંધી આજના દિવસે પ્રવાસ કરવાના છે. તેમની હાઈટેક બસ તો છે જ, પરંતુ આ બળદ ગાડામાં પણ તેઓ થોડા ક્ષણો માટે બેસશે અને પ્રવાસ કરશે. ગામની અંદર કદાચ જે તેમને દ્રશ્યો બતાવવામાં આવશે તે આ બળદ ગાડામાં બેસાડીને દ્રશ્યો બતાવવામાં આવે તે રીતની શક્યતાઓ છે. બળદને પારંપરિક રીતે શણગારવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો જે રીતે વર્ષો જૂની પરંપરા છે, બળદ ગાડાની અંદર બેસાડીને રાહુલ ગાંધીને ગામમાં ફેરવવામાં આવશે. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, રાહુલ માટે આ બળદ ગાડું જે છે તે શણગારવામાં આવ્યું છે. આજે ખેડૂતોની સાથે જ્યારે તેઓ વાતચીત કરવાના છે તો ખેડૂતો પણ તેમનાથી બનતા શક્ય પ્રયાસો રાહુલનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્વાગત કરવામાં આવી શકે તે માટેના આ પ્રયાસો જોવા મળી રહ્યા છે. અમારા ગામની અંદર રાહુલભાઈ આવે છે, આટલા મીટિંગ રાખી છે, આ ગાડામાં બેસાડીને અમારે લઈ જવાનું. આપણે જોયું તે મુજબ કે આ જ ગાડામાં બેસીને રાહુલ ગાંધી જે ખાટલા પરિષદ યોજવાના છે, ગામના ખેડૂતો સાથે પ્રશ્નો કેટલાક તેમના હશે તે પ્રશ્નો વિશે ચર્ચા કરશે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે મિતેશ ગોહિલ, જી મીડિયા. તો જે રીતે આ બળદ ગાડું છે, જે જગ્યાએ ખાટલા પરિષદ યોજાવાની છે તે જગ્યાએ સ્થળ પર તેમને આ બળદ ગાડામાં લાવવામાં આવશે, જે રીતે ખાટલામાં બેસાડીને તેમને લાવવામાં આવશે. તો દ્રશ્યો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ફિલહાલ હંજડાપર ગામના, આ હંજડાપર ગામમાં ખાટલા પરિષદ આજના દિવસે આયોજિત કરાય છે. ખાટલા પરિષદ સુધી લાવવા માટે રાહુલ ગાંધી જે છે તે બળદ ગાડાનો ઉપયોગ કરશે. જે બળદ ગાડાના દ્રશ્યો થોડી ક્ષણો પહેલાં આપને અમે બતાવ્યા હતા, આ એ સ્થળ છે કે જે જગ્યાએ ખાટલા પરિષદ થવાની છે. ખાટલા પરિષદની જ્યાં સુધી વાત કરીએ ખૂબ લાંબો ઇતિહાસ છે, પરંતુ પાછળની તરફ જે છે તે ખુરશીઓ રાખવામાં આવી છે અને તેની પણ પાછળ લોકો ઊભા રહી અને આ સમગ્ર ખાટલા પરિષદ નિહાળી શકશે તે રીતનું આયોજન ફિલહાલ કરવામાં આવ્યું છે. આગળની તરફ એક મોટો ખાટલો પણ રખાયો છે કે જ્યાં રાહુલ ગાંધીને બેસાડવામાં આવશે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ તખતો સજી ગયો છે, ઘડાઈ ચૂક્યો છે, પરંતુ અહીં ખાટલાઓ ઘડી દેવામાં આવ્યા છે અને થોડી જ ક્ષણો કે જ્યારબાદ અહીં ખાટલા પરિષદની શરૂઆત થશે. તો રાહુલ ગાંધીનું જ્યારે ગુજરાત આગમન થઈ ગયું છે તો રાહુલ ગાંધી ભાટિયા બાદ આ હંજડાપર ગામ, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ત્યાં જવાના છે અને હંજડાપરમાં રાહુલ ગાંધી માટે ખાટલા પરિષદ રખાય છે.
રાહુલ ગાંધી સૌ પ્રથમ વખત એક મોટી મુલાકાતે ગુજરાત આવ્યા છે, દ્વારકાધીશના દર્શન કરી અલગ અલગ ગામડાના ખેડૂતોને મળવાના છે. હું આ હંજપડા ગામના દ્રશ્ય બતાવવા માંગીશ કે હંજપડા જે ગામ આવેલું છે ત્યાં ખાટલા પરિષદનું ગામજનોએ આયોજન કરેલું છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ખાટલા પરિષદ માટે ખાસ વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે ઢોલ્યો ખાટલો કહી શકાય સૌરાષ્ટ્રની ભાષામાં, અને તે દ્રશ્યમાં છે. સાથે જ તમામ પ્રકારની આ વ્યવસ્થા છે, સાથે જ ગામજનો અહીંયા બેસે તેમની પણ એક અલગ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે. અને અંતે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ખુરશીઓની વ્યવસ્થા કરાઈ છે. એટલે કે આ કોન્સેપ્ટ શા કારણે કરવામાં આવ્યો છે, ગામના જે આગેવાન છે એ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું અહીંયા. કે હું આપને પૂછવા માંગીશ, આપ જ્યારે આજે ગામના આગેવાન છો અને રાહુલ ગાંધી આપના ગામે આવી રહ્યા છે, સૌ પ્રથમવાર સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એક લાંબો પ્રવાસ કહી શકાય, આગામી વિધાનસભા ઇલેક્શન પણ છે, શું કહેશો? રાહુલજી અમારા ગામમાં આવે છે, એટલે માત્ર અમારા ગામનું જ નહીં, સૌરાષ્ટ્રનું, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગૌરવની વાત છે. અને ખાસ કરીને જે અમારી આ બેઠક વ્યવસ્થા છે, એ બેઠક વ્યવસ્થામાં અમે 1000 વર્ષથી પહેલાંની જે સભ્યતા અને સંસ્કૃતિ હતી ભારતીય બેઠક, એને લીધી છે. છેલ્લા 500 વર્ષની આસપાસના ગાળામાં જે ખાટલાઓ હતા એ ખાટલાઓને લીધા છે. છેલ્લા 150 વર્ષની અંદર જે આપણે ખુરશીઓનું ચલણ આવ્યું છે, જે છેલ્લી 1 સદીમાં, એ ખુરશીઓને લીધી છે. અને અત્યારની પરિસ્થિતિ અને છેલ્લા 22 વર્ષમાં જે રીતે ગુજરાતની પરિસ્થિતિ છે, જે સરકાર જે રીતે ખેડૂતોને હેરાન કરે છે, એ છેલ્લે સિમ્બોલિક અમે જગ્યા ઉભવા માટે એટલા માટે રાખી છે કે જો આ જ સરકાર રિપીટ થઈ 2017માં તો ખેડૂતોને પાછું લાઇનમાં ઉભવાનો વારો આવશે. એટલે અમે બધી જ એક સંસ્કૃતિ અને પરંપરાને લીધી છે. આખા ગામમાં ઉત્સાહ છે, દરેક નાગરિકમાં ઉત્સાહ છે, અને આ ઉત્સાહ જોતા 2017માં 110% કોંગ્રેસ રિપીટ થશે, કોંગ્રેસ ફરીથી આવશે અને આવશે. તો આપણે જોયું તે મુજબ કે આ પાલભાઈ હતા કે ગામના આગેવાન છે, જે સંસ્કૃતિ છે, જે કલ્ચર છે ગુજરાતનું, અને જે ખેડૂતનું માલધારી સમાજનું જે કલ્ચર છે તે કલ્ચરને અહીં ક્યાંક ને ક્યાંક પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. જીવન દ્રશ્યો અમે ફિલહાલ આપને બતાવી રહ્યા છીએ ભાટિયા ગામથી, કે જ્યાં થોડી જ ક્ષણોમાં રાહુલ ગાંધીનું આગમન થઈ ચૂક્યું છે. આપ રથ જોઈ શકો છો, રાહુલ ગાંધીનો રથ પહોંચી ચૂક્યો છે. આ જીવંત દ્રશ્યો ભાટિયા ગામથી, જામનગરનું ભાટિયા ગામ, કે જ્યાં આ દ્રશ્યો આપણી સમક્ષ આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે ભાટિયા ગામ ખાતે, અને આ એ ચોક છે, આ સર્કલ પર પોલીસ સ્ટેશન પાસે જ અહીં એક સંબોધન નાનકડું કરવામાં આવશે ગામવાસીઓની સાથે. ગામ લોકો ઉપસ્થિત છે મોટી સંખ્યામાં, આપ જોઈ શકો છો. સુરક્ષા માટેના પૂરતા બંદોબસ્ત થશે. કોન્વોય જે છે તે પહોંચી ચૂક્યો છે ફિલહાલ, અને રાહુલ ગાંધીની આજે હાઈટેક બસ છે, રથ જેને કહેવામાં આવી રહ્યો છે, આ રથ પહોંચી ચૂક્યો છે ભાટિયા ગામમાં. દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. રાહુલ ગાંધી પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ભાટિયા ગામમાં તેઓ પહોંચી ચૂક્યા છે. બારાડી પાઘડી પહેરાવી તેમનું સ્વાગત તો કરવામાં આવશે જ, પરંતુ સાથોસાથ એક નાનકડું સંબોધન પણ તેઓ કરવાના છે. હાઈટેક બસ પહોંચી ચૂકી છે, હાઈટેક રથ પહોંચી ચૂક્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે અત્યારે ફિલહાલ ભાટિયા ગામમાં. જામનગરનું ભાટિયા ગામ જે જાણીતું પ્રચલિત સ્થળ છે, પાઘડી જેની અમે તમને અહેવાલ બતાવ્યો હતો, આ પાઘડી તેમને પહેરાવવામાં આવી છે. અલગ અલગ પાઘડીઓ તેમને ગામની સંસ્કૃતિ પ્રમાણે પહેરાવવામાં આવી છે. ગામની જે સંસ્કૃતિ છે, જે સૂતરની આંટી પણ છે, તેમને પહેરાવવામાં આવે છે. ઉત્સાહ જે છે તે કાર્યક્રમમાં અનોખો છે. કોંગ્રેસના Z24 કલાકના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. જે રીતે ભરતસિંહ પણ સાથે ઉપસ્થિત છે, લોકોને તેઓ મળી રહ્યા છે. આપ જોઈ શકો છો રાહુલ ગાંધીને મળવા માટે મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત છે.
રાહુલ ગાંધીને પાઘડી પહેરાવવામાં આવી છે, તેનું સ્વાગત કરવામાં આવ્યું. સૂતરની આંટી હોય કે ફૂલહાર પહેરાવીને તેનું સ્વાગત અલગ અલગ રીતે કરાવવામાં આવ્યું છે. સહયોગી નિશિત રાજગુરુ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. કયા પ્રકારનું સ્વાગત થઈ રહ્યું છે ફિલહાલ, કયા પ્રકારનો માહોલ ભાટિયામાં? બિલકુલ, આપ જોઈ તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે રીતે આપ દ્રશ્યો, આ જીવંત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ભાટિયા ગામથી, કે જ્યાં ભાટિયા ગામમાં અત્યારે બસની અંદર તેઓ પરત જઈ રહ્યા છે. એક નાનકડા સંબોધનની શક્યતાઓ ફિલહાલ અહીં સેવવામાં આવી રહી છે. અન્ય તરફ, બસની અન્ય તરફ જે રથ છે તેની અન્ય તરફ પણ લોકો, ગામ લોકો ઉપસ્થિત છે. તો ત્યાં તેમને પણ મળવા માટે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે. હસ્તધૂનન સૌની સાથે કરી રહ્યા છે. ગામ લોકોને જે એક એનર્જીની જરૂર હતી તે એનર્જી મળી ચૂકી છે. રાહુલ ગાંધી ખુદ પોતે પહોંચ્યા છે ભાટિયા ખાતે. નિશિત રાજગુરુ સહયોગી આપણી સાથે ફોન લાઈન પર. નિશિત, ખાસે જણાવો જે રીતે સ્વાગત કરવામાં આવ્યું છે, કયા પ્રકારનો ઉત્સાહ લોકોમાં? બિલકુલ, હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. યશ, અને ફૂલહાર પહેરાવી, પાઘડી પહેરાવી કોંગ્રેસના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું છે. રાહુલ ગાંધીની સાથે અશોક ગેહલોત અને સાથોસાથ કોંગ્રેસના અન્ય મોટા નેતા ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત છે. અને હાલ ભરતસિંહ સોલંકી સંબોધન કરી રહ્યા છે અને તેમની સાથે રાહુલ ભારતીય જનતા પાર્ટીના નેતા પોતાના મનની વાત કહીને લોકોને જાત જાતનું ખરું ખોટું સમજાવી રહ્યા છે, અને બીજી બાજુ રાહુલજી આજે તમારી વાત સાંભળવા આવ્યા છે. કેમ તમારી વાત સાંભળવા? કે તમારી પાસેથી જાણી તમારી લાગણી, તમારું સુખ, તમારું દુઃખ, તમારી તકલીફો, ખેડૂતોની, યુવાનોની બેરોજગારી, અને એને સાંભળીને કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા કે લોકોની વચ્ચે જઈને તમે ઉભા રહો અને લોકોની વચ્ચે જઈને એમના પ્રશ્નોને હલ કરવા માટે પડખે ઉભા રહો. ટૂંક સમયમાં આપણે સૌ એક પરીક્ષામાં જઈ રહ્યા છીએ અને મને લાગે છે કે આ પરીક્ષામાં તમારા આશીર્વાદ કોંગ્રેસને ચોક્કસ મળશે એવી મને ભગવાન દ્વારકાધીશમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. હું આદરણીય રાહુલજીને વિનંતી કરું કે આપણને સૌને સંબોધન કરે. ધન્યવાદ સોલંકીજી, આપ સબકા યહાં બહોત બહોત સ્વાગત, નમસ્કાર. ગરમી મેં આપ આએ ઇસકે લિયે દિલ સે બહોત બહોત ધન્યવાદ. આજકલ હિન્દુસ્તાન કે સામને, ગુજરાત કે સામને દો સબસે બડી સમસ્યાએ હૈ. સબસે પહેલે કિસી ભી આપ પ્રદેશ મેં ચલે જાઓ, ગુજરાત મેં, ઉત્તર પ્રદેશ મેં, રાજસ્થાન મેં, યુવાઓ કો હિન્દુસ્તાન મેં રોજગાર આજ નહીં મિલતા હૈ. પ્રધાનમંત્રીજી ને કહા થા કે 2 કરોડ યુવાઓ કો વો હર સાલ રોજગાર દિલવાએંગે, ઓર હિન્દુસ્તાન કે યુવા ને ઉન પર ભરોસા કિયા થા. પાર્લામેન્ટ મેં હમને પૂછા, બીજેપી કે મંત્રી સે હમને પૂછા, આપને 2 કરોડ યુવાઓ કો રોજગાર દેને કા વાયદા કિયા થા, આપ હમે બતાઈએ ઇસ સાલ આપને કિતને યુવાઓ કો રોજગાર દિલવાયા. પૂરે હિન્દુસ્તાન મેં બીજેપી કી સરકાર ને 1 લાખ યુવાઓ કો રોજગાર દિલવાયા. અબ દેખીએ, હર રોજ 30,000 યુવા, નય યુવા રોજગાર ઢૂંઢને કે લે નિકલતે હૈ. હિન્દુસ્તાન કી સરકાર ઉસમે સે
सिर्फ 400 लोगों को रोजगार देती है। हिंदुस्तान का युवा काम करना चाहता है, देश को बनाना चाहता है और एनडीए की सरकार, बीजेपी की सरकार उसको रोजगार नहीं दे पा रही। दूसरी तरफ किसान, वही बात है, किसी भी प्रदेश में आप चले जाइए, यहां सौराष्ट्र में पूछ लीजिए, किसी भी किसान से आप पूछे, मैं आपसे पूछता हूं क्या मूंगफली के लिए आपको सही दाम मिलता है या नहीं? यही सवाल आप हिंदुस्तान के किसी भी डिस्ट्रिक्ट में चले जाओ, किसी भी गांव में चले जाओ, आपने किसान से यह सवाल पूछा कि भैया आपको सही दाम मिलता है हाँ या ना, हिंदुस्तान का हर एक किसान आपको कहेगा नहीं मिलता। उल्टा पता नहीं क्या हुआ, पिछले साल नरेंद्र मोदी जी ने नोटबंदी कर डाली, ऐसा जबरदस्त नुकसान हुआ, कैश में किसान बीज खरीदता है, यहां किसान खड़े हैं, जब आप बीज खरीदते हो क्या आप मोबाइल टेलीफोन से खरीदते हो, क्या आप चेक भर के खरीदते हो, क्या आप क्रेडिट कार्ड से खरीदते हो? नहीं, आप कैश से खरीदते हो। मजदूरी करता है कोई, क्या उसका पेमेंट टेलीफोन से मिलता है उसको? नहीं, कैश में मिलता है। पता नहीं क्या कारण था, नरेंद्र मोदी जी ने बिना किसी से पूछे हिंदुस्तान की इकोनॉमी पर जबरदस्त आक्रमण किया और वहां नहीं रुके। छोटे दुकानदार, छोटे व्यापारी, उनको जबरदस्त चोट लगी और फिर जीएसटी आई। हमने सरकार से कहा कि देखिए जीएसटी होनी चाहिए तो पूरे हिंदुस्तान के लिए एक टैक्स होना चाहिए, और अगर आप जीएसटी ला रहे हैं तो प्यार से लाइए, आस्ते से लाइए, जल्दी मत कीजिए नहीं तो जबरदस्त नुकसान होगा। जीएसटी की एकदम की और 5 अलग अलग टैक्स लगाए। आज छोटे व्यापारी को हर महीने 3 फॉर्म भरने पड़ते हैं, बड़ी बड़ी कंपनियों के पास अकाउंटेंट होते हैं, लाइन लगी रहती है, मगर ये जो छोटे दुकानदार हैं, छोटे व्यापारी हैं, वो फॉर्म नहीं भर पाते। लाखों इनके बिजनेस बंद हो गए और आज हिंदुस्तान में गंभीर समस्या पैदा हो रही है। रोजगार नहीं है, किसान को सही दाम नहीं मिलता, बोनस नहीं मिलता, दुख है। और फायदा किसको मिल रहा है? पूरा का पूरा फायदा, ये तो आप जानते हो बहुत अच्छी तरह, आप जानते हो, यहां आपसे बेहतर कौन जानता है, 5-6 कंपनियां हैं, उनको जमीन मिलती है, उनको बिजली मिलती है, उनको पानी मिलता है। ये है गुजरात मॉडल। हिंदुस्तान में जो भी कमजोर है, जो भी गरीब है, उसके लिए इनके दिल में जगह नहीं। जो भी पैसे वाला है, अमीर है, उनके लिए सब दरवाजे खोल देते हैं। यही फर्क है हमने और उनमें। गुजरात में कांग्रेस पार्टी की सरकार आएगी तो मैं आपको बता देता हूं, किसानों की सरकार होगी, गरीब लोगों की सरकार होगी, युवाओं की सरकार होगी।
ये मैं आपको गारंटी देके कह रहा हूं। और जो कांग्रेस पार्टी के वायदे होते हैं वो हम पूरे करते हैं। आप सब यहां आए, दिल से बहुत बहुत धन्यवाद, नमस्कार, जय हिंद। જે રીતે તેમનું સંબોધન આપણે સૌએ સાંભળ્યું છે, નાનું ટૂંકું અને ટચ સંબોધન, અને જે એજન્ડા છે તે સ્પષ્ટપણે તેમણે સામે મૂકી દીધો। બે મુદ્દાઓ, યુવા રોજગાર, ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં આવક, બે મુદ્દાઓમાં મગફળીની તેમણે ખાસ વાત કરી છે। મગફળીમાં હાલમાં જે સમાચારો સામે આવ્યા હતા, હજુ એક કોઈ વધુ એક જે રીતે તેમના તરફથી જે સંબોધન કરવામાં આવ્યું હતું તેના વધુ એક મુદ્દાઓની વાત કરીએ। પીએમ પર તેમણે ખાસ આક્ષેપો લગાવ્યા છે, નોટબંધીની તેમણે વાત કરી, 2 કરોડ યુવાઓને રોજગારના તેમણે આક્ષેપો લગાવ્યા। આપ જોઈ શકો છો લોકો જે રીતે હસ્તધૂનન કરવા માટે પહોંચ્યા છે, અભિવાદન ઝીલવા માટે રાહુલ ગાંધી જે છે તે સતત લોકોની વચ્ચે પહોંચતા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો આપ, હાઈટેક રથ જે છે તે હવે ધીરે ધીરે આગળ વધતો જોવા મળી રહ્યો છે। ભાટિયા ગામના દ્રશ્યો જીવંત, ખેડૂતો, ગરીબો અને યુવાઓની સરકાર હશે જો કોંગ્રેસની સરકાર બને છે તો, એટલે કે દાવો સ્પષ્ટપણે અહીં રજૂ કરી દેવામાં આવ્યો છે। ચાહે તે યુવા રોજગારની વાત હોય કે ખેડૂતોને યોગ્ય સપ્રમાણ આવક મળે તેની વાત હોય, નોટબંધીના ચાબખા તેમણે સરકાર પર માર્યા છે, 2 કરોડ યુવાઓને દર વર્ષે રોજગાર અપાવવાની વાતના ચાબખા, શાબ્દિક ચાબખા તેમણે સરકારને માર્યા છે। ભવ્ય દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત, અને જે રથ છે તે રથ લોકોથી ચારે તરફથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। રાહુલની એક ઝલક મેળવવા માટે લોકો જે છે તે ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। ભાટિયા ગામ જામનગરનું કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, કોંગ્રેસના કાર્યકરોથી લઈને અન્ય સૌ કોઈ અગ્રણી નેતાઓ હાજર છે। ભરતસિંહ સોલંકીએ પણ પોતાનું નિવેદન જે છે તે અહીંથી જ જાહેર કર્યું છે, અને તેમણે પણ પોતાની જે વાત છે તે રજૂ કરી। રાહુલ ગાંધીના સંબોધનની પહેલાં ભરતસિંહે પોતાના બે શબ્દો પણ કહ્યા હતા। જોઈ શકો છો આપ આ હાઈટેક રથ કે જે હવે આગળ વધતો જોવા મળી રહ્યો છે ખાટલા પરિષદ તરફ, અને આ રથમાંથી તેઓ હવે બળદગાડામાં સવાર થશે, અને બળદગાડામાં બેસીને તેઓ ખાટલા પરિષદમાં જવા માટે રવાના થશે। તો જે રીતે આપ જોઈ શકો છો ભાટિયા ગામના આ જીવંત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રાહુલ ગાંધીની આ ચૂંટણી યાત્રા સતત ધીરે ધીરે હવે આગળ વધતી જોવા મળી રહી છે। શરૂઆત થઈ છે તેમની દ્વારકાથી, એરપોર્ટ ખાતે ઉતરાણ કરીને સીધા તેમણે દ્વારકા જગત મંદિરના દર્શન કર્યા છે, પ્રભુના જે ચરણ પાદુકા છે તેમના આશીર્વાદ લઈ કાર્યક્રમની શરૂઆત કરી। હવે પહોંચ્યા ભાટિયા ગામ, પહેલું સંબોધન ગુજરાતમાં તેમણે કર્યું છે ભાટિયા ગામ ખાતે। આ પહેલાં તેમણે મીડિયાને પણ સંબોધ્યું નહોતું, તો આ જે પહેલું સંબોધન છે તેમાંથી જો સાર મેળવીએ તો બે મુદ્દાઓ નીકળે છે, યુવા રોજગાર અને ખેડૂતોની વાત। ખેડૂતો, ગરીબો અને યુવાઓની સરકાર બનશે કોંગ્રેસ સરકાર જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને છે તો, તે રીતનું નિવેદન તેમણે સ્પષ્ટપણે કરી દીધું હતું। અને દ્રશ્યો આપ જોઈ શકો છો, એક તરફ જે બસ આવી હતી, રથ આવ્યો હતો ત્યારના, અને બીજી તરફના જે દ્રશ્યો છે તે બસ અત્યારે રથ જઈ રહ્યો છે તેના બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ Z24 કલાક પર। એક્સક્લુઝિવલી આપ જોઈ શકો છો રાહુલ ગાંધીનો રથ જે છે તે ચૂંટણી પ્રચારનો રથ હવે આગળ વધી ચૂક્યો છે। ભાટિયા ગામથી પ્રથમ જાહેર સંબોધન હતું, ભાટિયા ગામ ખાતે એક નાનકડું સંબોધન તેમના તરફથી કરવામાં આવ્યું, પ્રધાનમંત્રી પર સીધા આક્ષેપો કરાયા। ભરતસિંહે ખાસ પોતાની વાત જે રીતે શરૂ કરતા પહેલાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી તો પોતાના મનની વાત કરે છે, પરંતુ ગ્રામજનોના મનની વાત સાંભળવા માટે રાહુલ ગાંધી આવ્યા છે, તેમ કહીને તેમણે રાહુલ ગાંધીને માઇક આપ્યું હતું। અને ત્યારબાદ જે રીતે રાહુલ ગાંધીએ પોતાની વાતો મૂકી છે, યુવા રોજગાર, ખેડૂતોને લઈને વાતો મૂકી છે, તો રાહુલ ગાંધીએ શું કહ્યું આપો ફરી એકવાર સાંભળી લઈએ। આપ સૌને યહાં બહોત બહોત સ્વાગત, નમસ્કાર, ગરમી મેં આપ આયે ઇસકે લિયે દિલ સે બહોત બહોત ધન્યવાદ। આજકલ હિન્દુસ્તાન કે સામને, ગુજરાત કે સામને दो सबसे बड़ी समस्याएं हैं। सबसे पहले किसी भी आप प्रदेश में चले जाओ,
गुजरात में, उत्तर प्रदेश में, राजस्थान में युवाओं को हिंदुस्तान में रोजगार आज नहीं मिलता है। प्रधानमंत्री ने कहा था कि 2 करोड़ युवाओं को हर साल रोजगार दिलवाएंगे और हिंदुस्तान के युवा ने उन पर भरोसा किया था। पार्लियामेंट में हमने पूछा, बीजेपी के मंत्री से हमने पूछा, आपने 2 करोड़ युवाओं को रोजगार देने का वायदा किया था, आप हमें बताइए इस साल आपने कितने युवाओं को रोजगार दिलवाया? पूरे हिंदुस्तान में बीजेपी सरकार ने 1 लाख युवाओं को रोजगार दिलवाया। अब देखिए हर लोग 30,000 युवा नए युवा रोजगार ढूंढने के लिए निकलते हैं, हिंदुस्तान की सरकार उसमें से सिर्फ 400 लोगों को रोजगार देती है। हिंदुस्तान का युवा काम करना चाहता है, देश को बनाना चाहता है और एनडीए की सरकार, बीजेपी की सरकार उसको रोजगार नहीं दे पा रही। दूसरी तरफ किसान, वही बात है, किसी भी प्रदेश में आप चले जाइए, यहां सौराष्ट्र में पूछ लीजिए, किसी भी किसान से आप पूछे, मैं आपसे पूछता हूं क्या मूंगफली के लिए आपको सही दाम मिलता है या नहीं? यही सवाल आप हिंदुस्तान के किसी भी डिस्ट्रिक्ट में चले जाओ, किसी भी गांव में चले जाओ, आपके किसान ने यह सवाल पूछा कि भैया आपको सही दाम मिलता है हाँ या ना, हिंदुस्तान का हर किसान आपको कहेगा नहीं मिलता। તો આ તો એ સંબોધન ભાટિયા ગામમાં જે થોડી જ ક્ષણો પહેલા રાહુલ ગાંધી આપ્યું હતું, સમય થયો છે વિરામનો, વિરામ બાદ આજે સમગ્ર ચૂંટણી યાત્રા છે તેના પર અમારી નજર બની રહેશે।
વિરામત આપનું સ્વાગત છે. તો રાહુલ ગાંધીનું આગમન થઈ ગયું છે. ભાટિયા ગામથી તેમનો રથ જે છે તે આગળ વધી ગયો છે. ભાટિયા બાદ હવે તેઓ હંજડા પર જવા માટે રવાના થઈ ગયા છે. મહત્વના સમાચાર આપને તરફ અમે લાવ્યા છીએ. હંજડા પરમાં રાહુલ ગાંધી માટે ખાટલા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. હંજડા પરના લોકો રાહુલ ગાંધીને આવકારવા માટે તૈયાર છે. આ પહેલા ભાટિયા ગામમાં પાઘડી પહેરાવી, ફૂલહાર પહેરાવી, સૂતરની આંટી પહેરાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું, જ્યાં બાદ તેમણે સંબોધન કર્યું હતું. સંબોધનની અંદર યુવા રોજગારની વાત, ખેડૂતોની વાત તેમણે કરી છે. 2 કરોડ યુવાનોને રોજગાર નથી મળી રહ્યો હજુ પણ તેની તેમણે વાત કરી છે. જે રીતે પીએમએ દાવો કર્યો હતો 2 કરોડ યુવાઓને દર વર્ષે રોજગાર આપવાનો, તે પૂરો નથી કર્યો તેની વાત રાહુલ ગાંધીએ કરી. સાથે સંબોધનની અંદર મગફળીની વાત પણ તેમણે કરી છે. નોટબંધીની વાત કે જેનાથી સૌથી વધારે તકલીફ ખેડૂતોને પડી છે તેની વાત રજૂઆત તેમણે કરી. આ દ્રશ્યો ફિલહાલ આ ખાટલા પરિષદને સ્થળના દ્રશ્યો છે. હંજડા પર ગામના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ખાટલાઓ સજ્જ છે, બસ રાહ જોવાઈ રહી છે. તો રાહુલ ગાંધીના આગમનની, રાહુલ ગાંધી ખાટલા પરિષદ સુધી પહોંચશે બળદગાડામાં બેસીને અને એ બળદગાડાને પણ સજ્જ કરી દેવાનું છે. હંજડા પર ગામ જવા માટે રાહુલ ગાંધી રવાના થઈ ચૂક્યા છે. ભાટિયાથી રવાના થઈ અને તેઓ હંજડા પર પહોંચી ચૂક્યા છે, પહોંચવાની તૈયારીમાં છે. હંજડા પરમાં ખાટલા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગામ લોકો સાથે પરંપરાગત રીતે ખાટલા પર બેસીને રાહુલ ગાંધી વાતચીત કરશે, તેમના મનની વાત જાણશે. જે રીતે ભરતસિંહ સોલંકીએ ભાટિયામાં સંબોધનની શરૂઆત પહેલાં જ કહ્યું હતું કે પ્રધાનમંત્રી તો પોતાના મનની વાત કહે છે, પરંતુ અમે તમારા મનની વાત જાણવા માટે આવ્યા છીએ. અને રાહુલ ગાંધીએ પોતાની વાત મૂકી લોકો સમક્ષ. યુવા રોજગાર ખૂબ મહત્વનો મુદ્દો તેમણે રજૂ કર્યો છે. ગામ લોકોમાં જે રીતનો એક સવાલ હતો, ખેડૂતોને લઈને શું વાત કરે છે, તો ખેડૂતોને લઈને રાહુલ ગાંધીએ વાત કરી. અને ખેડૂતોને લઈને તેમણે કહ્યું કે ખેડૂતો, ગરીબો અને યુવાઓની સરકાર એટલે કે કોંગ્રેસ સરકાર. તો રાહુલ ગાંધી ભાટિયા ગામે પહોંચી ગયા હતા. ગામમાં ખેડૂતો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હંજડા પરમાં રાહુલ ગાંધી હવે થોડી જ ક્ષણોમાં પહોંચશે, જ્યાં ખાટલા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ખાટલા પરિષદની અંદર તેઓ લોકોની સાથે બેસશે, શાંતિથી વાતો કરશે,